Peace.
અમ્મા સુખડાયા પે અમ્મા દુખ નિવારે અમ્મા દુખ નિવારે ઓ જય જય અંબે ઓ બોલ વાણી અંબે બોલ વાણી અંબે માયાર સુરવાણી માયાર સુરવાણી સહસ્રશિરેખા પુરુઘ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિગો સર્વતસ્પૃતવાદ્યતિષ્ઠત સાંગુલમ પુરુઘ એવેદગો સર્વંચદભૂતંજચ્ચ ભાવ્યં વા ઉતામ્રેતત્વશ્યેષાનોજદન્નેનાતિરોહતિ એતાપ્વાનશ્યમહિમાતો જ્યાયાંશ્ચ પુરુઘ પાદુષ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદશ્યામૃતં દિવિ ત્રિપાદૂર્ધ્વ ઉદૈત પુરુઘ પાદુષ્યેહાભવત પુનઃ તતો વિકવં વ્યકરામત્સાશન નશને અભિ
ततो विराड जायत विराजो अधिपुरुखः सजातो अत्यर्च्य तपश्चात् भूमिमतो पुरः तस्माद्यगणात् सर्वहुतः संवृतं बृहदाज्यं मा पशुस्तांश्चक्रे पायपिया नारण्या ग्राम्याश्च जे तस्माद्यगणात् सर्वहूतरिचः सामानि जगनिरे छन्दाग्गोंषि जगनिरे तस्माद्यजुस्तस्माद्दजायत तस्माद्दशवा अजायन्त जेके चोपयादतः गावूह जगनिरे तस्माद्दशमाज्जाता अजापयः तञ्जगणं बारिघि प्रोक्षन् पुरुकं जातमग्रतः तेन देवा अयजन्त साध्या रेखायश्च जे यत्पुरुकं व्यदधुः कतिदाप्यकल्पयन्न मुखं किमशियाशीत् किं बाहु किमो रूपाद उच्येते ब्राह्मणोऽस्य मुखमाशीद् बाहु राजन्यः कृतः ऊरु तदस्य यजद्वेश्यः पदव्याघुशूद्रो अजायत चन्द्रमा मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखाद्ग्निरजायत नाभ्या आशीदन्तरिक्षगो शीर्ष्णोर्द्यौः समावर्तत पदभ्यां भूमिर्दिशः श्रोत्रात् तथा लोकान् अकल्पयन्न यत्पुरुखेण हविका देवा जग्नमतन्वत वसन्तौ शियाशीदाज्यं ग्रीकम इदमहाशरद्दविः सप्तास्यासन् परिधयस्त्रीः सप्तशमिधः कृताः देवा जद्यगणं तन्वाना अवद्नन् पुरुखं पशुं मा जगणेन जगणमयजन्त देवा स्तानि धर्माणि प्रथमान्या षण् देहनाकं महिमानः सचन्द यत्र पूर्वे शाद्याः सन्ति देवाः ॐ शान्तिः 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 नमोऽस्तु देव्यास विशाल बुद्धये ज्वालितो ज्ञानमय प्रदीप व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्री व्यास नारायण भगवान की जय। उमैया मात की जय। संस्कार संस्कृत संस्कृति अने शिक्षण नगरी एटले वडोदरा मारा डाबा हाथ जमणा हाथे उभेला सौ भक्त भाई बहनों ने विनंती करीश કે આપ આપનું યોગ્ય સ્થાન લઈ લેશો। મેં કથા પ્રારંભ પહેલાં જ કહ્યું હતું કે બૂટ ચપ્પલ પહેરી અને હવે કોઈ કથા મંદિરની અંદર પ્રવેશે નહીં
તેવા સહકારની અપેક્ષા છે. આ રાજ્યના રાજવીની વાત કરીએ તો ફરજિયાત શિક્ષણની જેની હિમાયત રહી, અને એટલે જ હું જાણું છું ત્યાં સુધી 1965 MSC યુનિવર્સિટી અહીંની લાઇબ્રેરી પણ મહારાજા સાહેબના પરદેશના પ્રવાસ દરમિયાન એમણે ત્યાં એ નિહાળી અને લગભગ 1 લાખ કરતાં વધુ પુસ્તકોનું અહીં લાઇબ્રેરીમાં જે સંગ્રહિત થયેલા છે એને ત્રણેય ઋતુની કોઈ અસર ન થાય એવી ઈંટ કે ચૂનાની ઉપયોગ વગરના, આપે સૌએ જોયું જ હશે, એવી એક લાઇબ્રેરીનું નિર્માણ. એટલે કે આવી દીર્ઘદ્રષ્ટિ, આવી એ સમયમાં ટેકનોલોજી એવી વિકસાવી અને આપણા દેશના આપણને મળતા IPS અને IAS અધિકારીઓ પણ જે લાઇબ્રેરીનો સતત ઉપયોગ કરી અને પોતાના કૌશલ્ય અને કુશાગ્રતાને વિકસાવે છે, એવા નગરના આંગણે સ્વર્ગીય શ્રી શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ જ્ઞાન સત્રે આપણે સૌ મળી રહ્યા છીએ ત્યારે મુખ્ય યજમાન પટેલ પરિવાર અને તેમના પરિવારજનો, નિમંત્રિત મહાનુભાવો, નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, કર્તવ્ય ટીવી ચેનલ, સાધના ગોલ્ડ ગુજરાતી ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાના અનુરોધ સાથે આપ સૌનું પટેલ પરિવાર વતી હૃદયસ્થ સ્વાગત. દેવી ભાગવતજીનું પૂજન કરવા માટે પરમ ભગવદી સંજયભાઈ પટેલને વિનંતી કરીશ, એમના સહધર્મચારીની પણ સાથે જોડાશે. જ્યારે 231માં રાજરાજેશ્વરી મા જગદંબાના ગુણગાનની કથા અને ગાથાનું ગાન જેમના શ્રીમુખેથી આપણે શ્રવણ કરવાના છીએ એવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પરમ ભગવદી વિપુલભાઈ પટેલ ભાવપૂજન સંપન્ન કરે તેવી વિનંતી છે. આવતીકાલનું આપણું કથાસત્ર બરાબર 3 કલાકે પ્રારંભિત થવાનું છે, જેથી આપ સૌને વિનંતી કરીશ કે મોડામાં મોડા 1:30 વાગે આપણે આપણું સ્થાન લઈ લઈશું. શરૂઆતમાં જ મેં કહ્યું એમ કે પેલી હરોળ બંને તરફ યજમાન પરિવાર માટે આરક્ષિત હોય, અન્ય કોઈએ એ હરોળમાં સ્થાન નહીં લઈ અને યજમાન પરિવારની આ ઉપક્રમની એમની ગરિમા જળવાય એવો આપણે યજમાન પરિવારને સહકાર આપીશું. અને સૌ અહીંથી જે કંઈ આપને વિનંતી હું કરું એ મારા શીખે આપણે બધા જ એનું અમલવારી કરીએ એવા સહકારની અપેક્ષા રાખીશ. આપણે વક્તા અને દેવી ભાગવતજીના પૂજન બાદ આપણી પરંપરા રહી છે કે આપણે સિદ્ધિવિનાયક દેવ એટલે કે ગણપતિ દાદાની પૂજન અને દીપરાગટ્ય વિધિ પણ કરતા હોઈએ છીએ. તો આવો આજના આ મંગલ દેવી ભાગવતના આજનો દિવસ તો ચૈત્ર સુદ એકમ, ચૈત્રી નવરાત્રિ પ્રારંભ, ગુડી પડવો અને ચેટીચંદના આજના પાવન દિવસે આવો સંસ્કાર નગરી વડોદરાની આ ધરતી પર આજે પ્રારંભિત થઈ રહેલ શ્રીમદ દેવી ભાગવત કથાનું મંગલ દીપ પ્રાગટ્ય કરવા માટે વિનંતી કરીશ. સન્માનીય મંગલદાસ ગણેશદાસ પટેલ ગમો પરિવાર નડાસા મુંબઈ કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે. ભાગવતાચાર્ય શાસ્ત્રી પૂજની જગદીશભાઈને વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારશું. એવા જ ભાગવતાચાર્ય સુંડિયાવાળા પૂજની લાલાભાઈ શાસ્ત્રીને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી દીપરાગટ્ય વિધિમાં સામેલ થશો. કાશીધામ કાહવાથી પધારેલા પૂજની રાજાભાઈ ભુવાજીને પણ વિનંતી કરીશ કે પટેલ પરિવારના આ દિવ્ય ગુણાનુવાદના ગાનના આજના દીપરાગટ્યમાં આપ સામેલ થવા માટે કથા મંચ પર પધારશો. અને પટેલ પરિવાર વતી ગંગા સ્વરૂપ ગંગાબેન, સંજયભાઈ અને વિપુલભાઈ અને કીર્તિકુમાર પણ દીપરાગટ્ય વિધિમાં સામેલ થાય તેવી વિનંતી કરીશ. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે એવી
દીપરાગટ્ય માટે ફરી વિનંતી કરી રહ્યો છું. મંગળદાસ ગણેશદાસ પટેલ, ગમો પરિવાર, નડાસા, મુંબઈ, ભાગવતાચાર્ય શાસ્ત્રી જગદીશભાઈ, સુંડિયાવાળા ભાગવતાચાર્ય લાલાભાઈ શાસ્ત્રી અને કાશીધામ કાહવાથી પધારેલા પૂજનીય રાજાભાઈ ભુવાજી, ગંગાબેન, સંજયભાઈ અને વિપુલભાઈ, આવવામાં થોડી ગતિ કરશો તેવા આપના સહકારની અપેક્ષા રાખીશ કે જેથી કરી આપણે સમયની સાથે ચાલી શકીએ. તો તમામ મહેમાનો વિપુલભાઈ અને સંજયભાઈ સાથે દીપરાગટ્ય વિધિ માટે આપણી વચ્ચે બુવાજી રાજાભાઈ કાશીધામ કાહવા આપણી વચ્ચે આવી રહ્યા છે. વિનંતી કરીશ બિપિન કુમારને આપ સજોડે પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને દેવી ભાગવતજીના પૂજન માટે નજીકના ભૂતકાળમાં જ નવલખી મેદાનમાં પૂજ્ય દાદાના વ્યાસસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન અમારા પરમ સ્નેહી બિપિન કુમારે અને જાગૃતિબેન પટેલને પણ વિનંતી કરું કે આપ દેવી ભાગવતજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના ભાવ પૂજન માટે કથામંચ પર પધારશો તેવી વિનંતી છે. આપણે સૌ ચૈત્રી નવરાત્રિના અપ્રથમ નવરાત્ર જ કહી શકાય. આપણે ચાર નવરાત્રિ વર્ષ દરમિયાન માની આરાધના અને ઉપાસનાની એ ઉપક્રમને આપણે ભાવભક્તિ અને ભજનથી આપણાથી થાય એટલી માની ભક્તિ કરતા હોઈએ છીએ. પટેલ પરિવાર સદભાગી છે કે ચૈત્રી નવરાત્રિના પ્રારંભના આ 9 દિવસ દરમિયાન એટલે કે તારીખે 9/4/2024 તારીખ 17/4/2024 ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માં જગદંબા અને આદ્યશક્તિના દેવી ભાગવતના ગુણગાનનું ગાન આપણે સૌ પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રીમુખેથી અહીં શ્રવણ કરવાના છીએ. અને એવા આયોજન માટે, એવા ઉપક્રમ માટે, એવા ગાન માટે પટેલ પરિવાર સદભાગી થયો છે. આપણને સૌને પટેલ પરિવારે એવો સરસ અવસર પૂરો પાડ્યો છે કે આપણી ચૈત્રી નવરાત્રિના એ ઉપક્રમને પણ આપણે આ માધ્યમથી આપણા યતકિંચિત એ માં જગદંબાની આરાધના અને ઉપાસનાના આ ઉપક્રમમાં આપણે જોડાઈ રહ્યા છીએ. વ્યવસ્થાપકો અને સિક્યુરિટી સ્ટાફ આપને જે પ્રમાણે સૂચવે એ પ્રમાણે સ્થાન લેવાની પણ આપ સૌને વિનંતી કરતા કાંતિભાઈ શંકરલાલ પટેલ વડોદરાને પણ વિનંતી કરીશ કે આપે પણ દીપરાગટ્ય વિધિમાં સામેલ થવાનું હોય આપ કથામંચ ઉપર પધારશો તેવી વિનંતી છે. પટેલ પરિવારના પરિવારજનોની જો વિગતો આપણે જોઈ લઈએ તો ગંગા સ્વરૂપ ગંગાબેન ત્રિભુવનદાસ પટેલ, સંજયભાઈ ત્રિભુવનદાસ પટેલ, કુમુદબેન સંજયભાઈ પટેલ, કીર્તિકુમાર હરજીવનદાસ પટેલ, દીપિકાબેન કીર્તિકુમાર પટેલ, વિપુલભાઈ ત્રિભુવનદાસ પટેલ, ગીતાબેન વિપુલભાઈ પટેલ, કૃણાલ સંજયભાઈ પટેલ, નિયતિ કૃણાલભાઈ પટેલ, જુગલ સંજયભાઈ પટેલ, પૂજા જુગલ પટેલ, દક્ષિષ વિપુલભાઈ પટેલ, નિવ્યા દક્ષિષભાઈ પટેલ, અતિક વિપુલભાઈ પટેલ, ભાવેન કીર્તિભાઈ પટેલ, અંજલિ ભાવેનભાઈ પટેલ, સચિન બળદેવભાઈ પટેલ, ભૂમિ સચિનભાઈ પટેલ અને આ પરિવારના બાળપુષ્પો એટલે હેત, હેલી, જેની, રાહુલ, યુગ અને ધ્વનિત, આમ સમગ્ર સ્વર્ગીય શ્રી શંકરદાસ કેશવદાસ પટેલના આ સમગ્ર પરિવારના પરિવારજનોના એ પૂર્વજોના સદભાગ્ય અને પુણ્યથી આપણે સ્વર્ગીય શંકરદાસ કેશવદાસ પટેલ, સ્વર્ગીય રેવાબેન શંકરદાસ પટેલ અને સ્વર્ગીય ત્રિભુવનદાસ શંકરદાસ પટેલના મોક્ષાર્થે આ શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ દિવસના પ્રથમ જ્ઞાન સત્રે દીપરાગટ્ય વિધિ તરફ જઈ રહ્યા છીએ. ફરી વિનંતી કરીશ મંગળદાસ ગણેશદાસ પટેલ, ગમો પરિવાર, નડાસા, મુંબઈ, જગદીશભાઈ શાસ્ત્રી ભાગવતાચાર્ય અમદાવાદ, લાલાભાઈ શાસ્ત્રી સુંડિયાવાળા ભાગવતાચાર્ય, રાજાભાઈ ભુવાજી કાશીધામ કાહવા,
કાંતિભાઈ શંકરલાલ પટેલ વડોદરા, આ બધા જ મહાનુભાવો દીપ પ્રાગટ્ય વિધિમાં સામેલ થઈ રહ્યા છે. આ દીપની જ્યોતની જેમ આપણા જીવનમાં પણ માની ભક્તિ ભજન આરાધના ઉપાસનાનો ઉપક્રમ દીપની જ્યોતની જેમ હંમેશા ઉજ્જવલિત અને પ્રજ્વલિત થાય એવી જગદંબાના ચરણોમાં પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય. મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો, મંગલ દીપ જલાવો. ભાગવતાચાર્ય કર્ણાવતી અમદાવાદથી પધારેલા પૂજનીય જગદીશભાઈ શાસ્ત્રીને રૂડા મંગલ આશીર્વાદ માટે વિનંતી કરીશ. શ્રી જગદીશભાઈ શાસ્ત્રી ભાગવતાચાર્ય અમદાવાદ. ગજાનંદ ગણપતિ મહારાજની જય. આદ્ય શક્તિ ઉમિયા માતની જય. મહામાયા મેલડી માતની જય. સત્ય સનાતન ધર્મની જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પવિત્ર એવી સંસ્કૃતિ અને સંસ્કારથી સજ્જ, જ્યાંથી અનેક વિધવાનો પસાર થયા છે, જેમાં અમારા ગુરુજીનો પણ સમાવેશ છે, એવી વડોદરા નગરીના આંગણે આજે મા ભગવતી ગંગા ગંગાબાની કુખે જન્મ લઈ શ્રીમાન સંજયભાઈ અને વિપુલભાઈનો પરિવાર આજે આપણે બધાને પાવન કરવા માટે અમારા માટે ચૈત્રી નવરાત્રી એટલે અનુષ્ઠાનનું પર્વ છે. સત્ય વ્રત દયા દાન તપ અને વિદ્યાની પ્રાપ્તિ માટે કે જે માએ નવશક્તિનું સર્જન કરી અને મહામાયા મેલડીની કૃપા પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે પરમ પૂજ્ય આદરણીય સ્વર્ગીય ત્રિભુવનદાસ શંકરદાસ પટેલ પરિવાર દેદિયાસણનો અને પૂજ્ય ગંગાબા કે જે વાલસોયા દીકરાઓને સંસ્કારનું સિંચન કરી અને જેને ભાગવતની અંદર પોતાનું કૃષ્ણનું નામ ઘરે ઘરે રટતા કર્યું છે, એવા પૂજ્ય પરમ આદરણીય દેવી મહાભાગવતના વક્તા અને અમારા બંધુ ગણીએ મારા અને લાલાભાઈ શાસ્ત્રીના કે જેનો સ્નેહ ભાવ છે, મિત્ર ભાવ છે, એવા પરમ આદરણીય એવા જિજ્ઞેશ દાદાના મુખેથી આજે આપણે શક્તિની પ્રાપ્તિ કરવા માટે જેના માટે મનુષ્ય અધૂરો છે,
શિવ પણ શક્તિ વિના અધૂરો છે. આજે નવનવ નવરતાની રાતની અંદર નવ દિવસ નવાન પારાયણ કરી અને શ્રીમદ દેવી ભાગવતનું ખૂબ સુંદર જ્ઞાનમય વક્તા તરીકે આપણને વડોદરા નગરીને માંમય બનાવશે એવી મને સંપૂર્ણ ખાતરી છે કે જેની કૃપા અને જે દાદાને આપણે હુલમણા નામેથી ઓળખીએ છીએ એવા પૂજ્ય જિગ્નેશ દાદા દેશ વિદેશની અંદર પોતે પરમ કૃપાળુ પરમાત્માની કૃષ્ણાશ્રય બની અને જુઓ આપણી શ્રદ્ધા કે કહાવાનો ગોગો પણ અહીંયા પધારી અને આપણને આશીર્વાદ આપવા માટે પૂજ્ય રાજા બાપા પણ પધારતા હોય તો એવા પૂજ્ય જિગ્નેશ દાદાના ચરણોમાં વંદન કરી કે અમને એવા શક્તિથી તરબોર કરજો કે અમને કદાચ માં ના મળે પણ જગત જનની જગદંબા કે જેને સમસ્ત સૃષ્ટિને ધારણ કરી છે, સમસ્ત સૃષ્ટિનું પાલન કર્યું છે એવી માં જોગમાયાના દર્શન કરાવી કે દેવી સમસ્ત શરીર દરે નાક વિદર્શિની દુઃખ હરે માં વ્યાધિ વિનાશિની મોક્ષ કરે માં વાંછિત દાયની સિદ્ધિ વરે માં. આ નવલી નવરાતની અંદર માના આપણે ગુણાનું વાદન ગાઈ અને એવા આપણે તરબોર બનીએ કે આપણી વડોદરા નગરીને માંમય બનાવે. આજે ગુડી પડવો ગણો, અમારું નવું વર્ષ ગણો કે ચૈત્રીનો શુભ આરંભ આજે વડોદરાથી થઈ રહ્યો છે અને માં જગદંબા સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યંતો માં કશ્ચિત દુઃખમાપ્નુયાત. ભગવતીના ચરણમાં વંદન કરી મારા જય મહામાયા મેરડીના જય મેરડી જય અંબે. દીપ્રાગટ્યવિધિ સંપન્ન થઈ. કાશીધામ કાહવા પૂજની રાજાભાઈ ભુવાજી પણ આપણી વચ્ચે, એમની પ્રેરક આપણને સૌને પ્રેરણારૂપ એમની ઉપસ્થિતિની પણ સહર્ષ આપણે નોંધ લેતા એમના સૂચનોમાં ભાવવંદન વ્યક્ત કરતા રાજાભાઈ ભુવાજીને પણ રૂડામંગલ આશીર્વાદ માટે વિનંતી કરીશ. રામચંદ્ર ભગવાન કી દ્વારકાધીશ કી. આજના એક પવિત્ર જગ્યામાં, પવિત્ર શહેરમાં અને એમાંય વડોદરા શહેરમાં પવિત્રના એક ભાગવત કથાનું એવા જ આપણા પરમ વંદનીય એવા જ જેના કથાનું આપણે રસપાન કરાવવા માટે આજે જેનો કથાની શરૂઆત થાય છે ભાગવતની, એવા જ આપણા પરમ વંદનીય જિગ્નેશ દાદા અને આજે શંકરભાઈ કેશવદાસ પરિવાર જે આજે કથાનું આયોજન કરેલ છે એ બદલ સર્વના પરિવારના કોટી કોટી વંદન કરીએ. ભગવાન ગોગા મહારાજ સર્વને ખૂબ સુખી રાખે. આજના રૂડા પ્રસંગે કાહવા ગોગા મહારાજને આમંત્રણ કર્યા એ બદલ પણ સર્વને આપણે કોટી કોટી વંદન કરીએ. અહીંયા સમસ્ત પધારેલા એવા જ આપણા
બરોડા શહેરના સમસ્ત અહીંયા પધારેલા સર્વ સેવકો અને સર્વ અહીંયા આપણા જેને પરમ વંદનને કહીએ એવા બધા ભૂદેવો અને અમારા એક પરિવાર તરીકે આપણા જે લાલ બાપુ અહીંયા જેનો કથામાં એક સહભાગીદાર અને એક ભાવથી પ્રેમથી અહીંયા સર્વને આમંત્રણ કર્યા છે એ બદલ શંકર દાદા પરિવારને આપણે પણ કોટી કોટી વંદન કરીએ. હવે આપણા કથાનો શરૂઆતનો જિજ્ઞેશ દાદાના એક આપણા એમની વાણીનો 7-7 દિવસ લાભ આપણે લેવાનો છે અને સાથે સાથે જિજ્ઞેશ સાહેબને થોડાક સમય પહેલાં અમારા એરિયામાં અમારા એક જગ્યામાં સરસ એવી વડવાડાની જગ્યામાં કથાનું મદ્રેસના ગામમાં ખૂબ આયોજન સારી રીતે કરેલું અને આ જગ્યાના પણ આજે એમને એ જ રીતે આપણા કથાના માધ્યમથી સર્વ આપણે બધા અહીંયા પધાર્યા છે એ બદલ બધા દરેકના કોટી કોટી વંદન કરીએ. જય ગોગા મહારાજ, જય વડવાડા. ગંગાનો પ્રવાહ જેમ અસ્ખલિત રીતે વહેતો રહે છે એવી દેવી ભાગવત રામાયણ શ્રીમદ્ ભાગવત આવા આપણા અદ્વિતીય ગ્રંથોના એ ગુણગાનની શબ્દ સરિતાની પણ સતત એ વહેતી રહે છે આવા વિદ્વત વક્તાઓના મુખેથી. ગઈકાલે જ ઐતિહાસિક નગરી જૂનાગઢની ગોદનું જેતલસર ગામમાં વિરામ થયેલી 230મી શ્રીમદ્ ભાગવત કથાના વિરામ સત્રની વિડીયો ઝલક આપણે નિહાળીએ અને આજના આ વડોદરાના આંગણે પ્રથમ દિવસના શ્રીમદ દેવી ભાગવત કથાનું શ્રવણ અને સ્મરણ કરીએ. શ્રીમદ દેવી ભાગવત એ રાજરાજેશ્વરી માં જગદંબાના ગુણગાનની કથા અને ગાથા છે. એવી રાજરાજેશ્વરી માં જગદંબાના ગુણગાનની કથા અને ગાથાનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રીચરણોમાં આપણા સૌની વિનંતી સાથે સૌને શ્રી ઉમિયા માતકી જય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.
प्रेम
સહિત ગાદીધર પધારિયે પવન ચંદી ચાંદની જય જય
સુરવાણી માતા અંબાની જય જય અંબાની જય જય દંબાની જય જય આરા સુરવાણી માતા શક્તિ જગદંબે માત કી મેલડી માત કી કુળદેવી માત કી દ્વારિકાધીશ કી રાધા કૃષ્ણ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી સોમનાથ મહાદેવ કી હનુમાન જી મહારાજ કી સદગુરુ ભગવાન કી પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે આજના દિવસની કથાનો પ્રારંભ કરતા મા દુર્ગાના ચરણોમાં ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં મારા માતા પિતા ગુરુ મહારાજના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી, રાધે રાધે. Oh.
સર્વચૈતન્ય રૂપા તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયાત્. શિક્ષણ કી ઇસ નગરી બડોદા મેં આજ સે પ્રારંભ હો રહા હમારા શાલિવાહન શક નહીં સુનાઈ દે રહા હૈ ના પીછે. नए साल की आज इस पवित्र घड़ी में जो माँ दुर्गा ने हम सब पर कृपा की कुछ देर में मैया क्षमा, कुछ बंद हुआ है बेटे, क्या हुआ? ચલતા ફિરતા માનસ ભાઈ ગિર જાતા હૈ તો યે તો સબ હમારી બનાઈ હુઈ ચીજ હૈ, કબ બંધ હો જાય? લેકિન ચિંતા મત કરો, કથા સુનાને સે પહેલે આપકા માઇક શરૂ હો જાયેગા. લેકિન હમારા માઇક શરૂ હો ન હો, આપકા માઇક શરૂ રખના બસ. એક બહેરા આકર, હા હા મેં સુન રહા હું, મેં દિખ રહા હું, સબ કુછ જલ્દ સે જલ્દ આપકા પ્રતિબંધ કર રહે યે સુલભ. કે એક કાન સે સુનાઈ નહીં દે રહા થા, વો એક માનસ આકર બેઠ ગયા, નજદીક બેઠા થા. તો હમ કથા સુનાને લગે, સબ સુન રહે થે, લેકિન વો કહે રહા થા કે મહારાજી થોડા આવાજ ઓર બઢાઓ ના, ઠીક સે સુનાઈ નહીં દે રહા. મેને ઇસ બચ્ચો કો બોલા કે બેટા થોડા સા આવાજ દે દેના. હા હા મેં માલુમ હૈ, વહી બાત કર રહા હું, વહી બાત એ થોડી આ આ આ બધા એટલે જાય અવાજ. ઇન બચ્ચો ને થોડા આવાજ દે દિયા, દોનો લાઈન બંધ હૈ, દોનો બંધ. અચ્છા કહાં તક આવાજ આ રહી હૈ? આપ બસ જિન લોગો કો મેરી આવાજ સુનાઈ દે રહી હૈ વો આવાજ હાથ ઉઠાઈએ, જિન લોગો કો મેરી આવાજ સુનાઈ દે રહી હૈ વહી હાથ ઉઠાઈએ. અબ જિસકો આવાજ નહીં સુનાઈ દે રહી વો આવાજ હાથ ઉઠાઈએ. કિન લોગો કો આવાજ નહીં આ રહી હૈ મેરી? અબ સુનાઈ દે રહા હૈ? નહીં, આપકે બગલ વાલે કો સુનાઈ દે રહા હૈ, લેકિન આપકે કાન તો શરૂ હૈ ના. તો વો બોલ રહા થા કે મહારાજી ઓર બઢાઈએ, ઓર બઢાઈએ. અબ સુનાઈ દિયા? અચ્છા, અરે મેરે પ્યારે, તો મેં ઇન બચ્ચો કો બોલ રહા થા કે બેટા થોડા આવાજ બઢાના, ઇસ લોગો કો સુનાઈ નહીં દે રહા હૈ. ઓર બઢાયા, ઓર બઢાયા, તો જિસકો સુનાઈ નહીં દે રહા થા ના, ઉસકે બગલ વાલે લોગ બોલ રહે થે કે મહારાજી થોડા આવાજ કમ કરો ના, દિમાગ મેં લગ રહા હૈ સભી. તો મેં બોલ રહા થા કે ઉસકો સુનાઈ નહીં દે રહા, સુનાઈ નહીં દે રહા.
तब पता चला कि वो ईयरफोन डाल के सुन रहा था। अरे तो आपके कान में डाले हुए ईयरफोन को निकाल दीजिए, बाद में कथा सुनिए। पूरे एक साल के बाद फिर भगवान ठाकुर की जब कृपा पिछले साल हुई थी नवलखी में, आज एक साल के बाद माँ राधा रानी की बड़ी कृपा हम पर बरस रही है। आज प्रिया जी की जो हम पर कृपा बरस रही है, तो आज से शुरू हो रहा है हमारा चैत्री नवरात्रि का अनुष्ठान। 231 कथाओं में आज पहली बार शारदीय नवरात्रि में मैंने कथा सुनाई है देवी भागवत की, लेकिन चैत्री नवरात्रि में मेरी 231 कथा में पहली कथा है आज। और बड़े आनंद के साथ कहना अच्छा लगता है कि देवी भागवत में पहले दिन इतनी ढेर सारी संख्या भी पहली बार है आज, जो पूरा मंडप जो भरा हुआ है। या बड़ौदा वाला का मेरे प्रति प्यार दिख रहा है आप सबका, आप जो यूं ही प्यार करते हैं, बस आज के दिन हम यूं ही चाहते हैं आपके पास से यूं ही प्यार करते रहना, बस मेरी जिंदगी के अंतिम मुकाम तक यूं ही प्यार करते रहना। तो माँ दुर्गा के इस दिव्य चरणों में हम सादर प्रणाम करें। जैसे भागवत की कथा रहती है तो आप सब लोग जानते हैं कि भागवत की कथा में मंगलाचरण के बाद दामोदर स्तोत्र का पाठ करते हैं, तो ये मां की उपासना है। माघ मास की, चैत्र मास की, आषाढ़ मास की और आसो मास की, इन चारों नवरात्रियों में आज की नवरात्रि बड़ी नवरात्रि है। ढेर सारी माँ जगदम्बा की कथाएं आपको सुनाने का मैं यत्न करने वाला हूँ। जो माँ की कृपा से मुझे कुछ प्राप्त हुआ है, जो मैंने कुछ पढ़ा हुआ है, वैसे तो साल में एक ही बार में देवी भागवत का अनुष्ठान करता हूँ शारदीय नवरात्रि में, लेकिन आज माँ की कृपा से और हमारे परम भगवदिया गीताबेन के इस भाव से चैत्र नवरात्रि में मुझे माँ की उपासना का ये प्रसंग जो प्राप्त हुआ, ये अवसर जो प्राप्त हुआ है, ये हमारा सब लोग का बड़ा सौभाग्य है। तो वैसे ही इसी कथा का भी हमारा क्रम यही रहने वाला है। वैसे आज किसी को घर जाने की जल्दी तो नहीं है, है ना? घर अकेला तो नहीं छूट गया ना? क्योंकि आज हम आए ही बड़ी देरी से है, तो जाएगी भी बड़ी देरी से। भूख लगी है कि नहीं लगी है? किसी को भूख नहीं लगी? प्यास लगी है? इस बार बड़े भाव से सुन लेना, अब मेरे ठाकुर और मेरी प्रियाजू राधा जी कब बड़ौदा में आए उसका मालूम नहीं है। वैसे ऐसे एक साल में दूसरी बार, समझो एक साल अभी अभी खत्म हुआ है मार्च महीने में, तो शंकराचार्य ने गाया हुआ है जो द्वैतवाद में मानने वाले शिव को, शिव ही शिव और कुछ नहीं, शिव के सिवा इस संसार में है ही नहीं कुछ, ऐसी बात बताने वाले भगवान आदि शंकर आचार्य ने जो गाया, ऐसे भवान्यष्टकम को हम गाने का यत्न करें। माँ की कृपा जो प्राप्त हो गई तो ढेर सारी कथा आपको सुनाएंगे, तो आइए माँ के चरणों में बड़े भाव से बड़े प्रेम से गाइए मेरे साथ। Thank you.
બોલીએ શ્રી ભવ
ભવાની માતા કી સુખદેવજી મહારાજ વ્યાસ ભગવાન કી સરસ્વતી માતા કી કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રણામ સાથે શૈક્ષણિક નગરી વડોદરાની આ દિવ્ય ધરામાં સ્વર્ગસ્થ શ્રી શંકરદાસ કેશવદાસ પટેલ પરિવાર દ્વારા ચૈત્રી નવરાત્રિના આ દિવ્ય દિવસોમાં માં જગદંબાના અનુષ્ઠાન માટે આયોજિત થયેલું આ નવ દિવસીય શ્રીમદ દેવી ભાગવત અને આ ભાગવત કથાના દેવી ભાગવત કથાના પહેલા દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા દરેક વડીલ માતા પિતાઓ આમંત્રિત મહેમાનશ્રીઓ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ ઘરે બેસીને કર્તવ્ય ટીવી ચેનલના માધ્યમથી સાધના ટીવી ચેનલના માધ્યમથી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી અજ્ઞાન ગંગામાં અવગાહન કરી રહેલા દરેક વાલા વૈષ્ણવોનું આ દિવ્ય મનોરથના નિમિત્ત માત્ર મનોરથી બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા ગંગા સ્વરૂપ ગંગાબેન ત્રિભુવનભાઈ પટેલ, સંજયભાઈ ત્રિભુવનભાઈ પટેલ, અખંડ સૌભાગ્યવતી શ્રીમતી કુમુદબેન સંજયભાઈ પટેલ, શ્રી કીર્તિકુમાર હરજીવનદાસ પટેલ, શ્રી દીપિકાબેન કીર્તિકુમાર પટેલ, પરમ ભગવદીય શ્રી વિપુલભાઈ ત્રિભુવનદાસ પટેલ, અખંડ સૌભાગ્યવતી શ્રી ગીતાબેન વિપુલભાઈ પટેલ, તેમજ આ પરિવારના બાલપુષ્પોથી લઈ અને યુવાનો વડીલો કૃણાલ સંજયભાઈ પટેલ, નિયતિબેન કૃણાલભાઈ પટેલ, જુગલ સંજયભાઈ પટેલ, પૂજા જુગલભાઈ પટેલ, દક્ષેશ વિપુલભાઈ પટેલ, નિવ્યા દક્ષેશ પટેલ, અતિક વિપુલભાઈ પટેલ, ચેલ્સી અતિકભાઈ પટેલ, ભાવેન કીર્તિભાઈ પટેલ, અંજલિ ભાવિનભાઈ પટેલ, સચિન બળદેવભાઈ પટેલ, ભૂમિ સચિનભાઈ પટેલ અને આ પરિવારના બાળ પુષ્પો હેત, હેલી, જેની, રાહુલ, યુગ અને ધ્વનિત આ સંપૂર્ણ પટેલ પરિવાર, સ્વર્ગસ્થ શંકરદાદાનો આખોય પરિવાર આજના દિવસે ઉપસ્થિત રહેલા તમામ વાલા વૈષ્ણવોનું, તમામ માઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે, આપ સૌને અંતરથી આવકારે છે. આપ સૌને આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને બધાને જય માતાજી, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હજી એકવાર બોલો, જય દ્વારકાધીશ. કેમ છો? તમે હમણાં કહેતા હતા ને અવાજ ન થતો, હવે હું કહું છું નથી અવાજ ન થતો, બોલો કેમ છો? આપ બધા ખૂબ આનંદમાં હશો અને આપ આનંદમાં છો એટલે જ અહીંયા કથામાં બેઠા છો, એટલે તમને બધાને આજથી શરૂ થતા આ ચૈત્ર મહિનાની નવરાત્રિની બધાને ખૂબ શુભકામનાઓ. આપ સૌનું માં જગદંબા ખૂબ મંગલ કરે એવી માં દુર્ગાના ચરણોમાં અને તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજમાન ભગવાન રાધા કૃષ્ણના દિવ્ય ચરણોમાં પ્રાર્થના. આપ સૌનું મંગલ થાય કાયમના માટે.
એક વર્ષ પછી પુનઃ વડોદરામાં આવવાનો અવસર પ્રાપ્ત થયો. ગયા ઉનાળામાં જાગૃતિબેન બિપિનભાઈ પટેલ ગામ મધવાસ એમના મનોરથી પદે આપણે નવલખી મેદાનમાં ખૂબ ભગવાન ભાગવતજીની કથા 7 દિવસ સાંભળી અને આજે પુનઃ આ દિવ્ય ધરામાં માં જગદંબાની કૃપાથી સુભાનપુરા વડોદરા સમતા પોલીસ ચોકીની બાજુમાં, આમ તો જો કે આ સમતા ગ્રાઉન્ડ જ કહેવાય છે ને, હે ને, તો આ સમતા ગ્રાઉન્ડમાં આપ સૌ સમતા સાથે બેઠેલા શ્રોતાઓની વચ્ચે સમાન ચિત્ત કરનારી મા દુર્ગાની કથા. આજનો શાલિવાહન શક, સંવત્સર શાલિવાહન શકે, આજથી પ્રારંભ થઈ રહ્યો છે. શાલિવાહન શક શું કામ હે? શાલિવાહન નામના એક કુંભાર યુવકે માટીના પૂતળા બનાવ્યા માણસોના, અને જ્યારે દુશ્મનો શત્રુઓ જ્યારે એના ઉપર પ્રહાર કરી રહ્યા હતા ત્યારે એ શત્રુઓથી બચવા માટે, એ શત્રુઓનો સામનો કરવા માટે એમણે એક પાણીની અંજલી ભરી અને એ માટીના પૂતળા ઉપર જ્યારે એણે છાંટ્યું એ જળ, અને એમાં એક ચેતનાઓ આવી અને એમણે શત્રુઓનો સામનો કર્યો, ત્યારથી આ શાલિવાન કે જેને જે દિવસે જીવ પૂર્યો, જે દિવસે ચેતનાઓ લાવ્યા, યાદ રાખજો વાલા ભક્તો, કદાચ શાલિવાહને માટીના સૈન્યની અંદર પ્રાણ પૂર્યો એ ઘટના લાક્ષણિક હશે. એ સમયના લોકો ચેતનાહીન થઈ ગયેલા, મરદાની જેમ પડ્યા હતા સાવ લોકો, આળસુ બની ગયા, પ્રમાદ એનામાં આવી ગયો, અરે પૌરુષહીન થઈ ગયેલા એ લોકો, જેનામાં કોઈ પણ જાતનું પરાક્રમ નહોતું, એ પરાક્રમહીન થયેલા લોકો, એથી શત્રુઓની સામે જીતી નહોતા શકતા. અને એવા સમયે એ માટીના મડદાઓ, એટલે કે આ માટીના મડદાઓની અંદર આળસ, પ્રમાદ, ચેતનાહીન, પરાક્રમહીન આ બધા જ ગુણો આમાં હતા, તો શત્રુઓની સામે ક્યાંથી વિજય મેળવી શકે? એટલે આ મડદાઓની અંદર શાલિવાહન નામના એક કુંભાર યુવકે એવી ચેતનાઓ પ્રગટ કરી, એવી વાતો કરીને ચેતનાઓ પ્રગટ કરી કે સામે આવતા એ શત્રુઓના એ મોટા એવા કાફલાઓને પણ એમણે પોતાના વશ કર્યું, પોતાને જીતા છે. અને એ દિવસે આ જે મંદ પડેલા, સાવ સૂઈ ગયેલા, મરદાની જેમ સાવ કામ કર્યા વગરના જે શરીરો પડ્યા હતા એમાં ચેતના પૂરી, એ શાલિવાહન શક આજથી શરૂ થયો છે. એટલે એવા સુંદર દિવસની આ કથામાં આજે પહેલું આજે માં જગદંબાનું નોરતું છે. આજે આ પહેલા નોરતે આપણે જ્યારે માં જગદંબાની કથા સાંભળવા આવ્યા છીએ, એક વાત કહું તમને બધાને, મારું કયું કરશો? કેટલા લોકો કરશો? બધા કેટલા ડાયા છો? એ વડોદરા વાળાઓ તો તમારે એટલું કામ કરવાનું છે કે આજે કથા પૂરી થાય પછી બધાએ પોતાના મોબાઈલમાંથી એક વોટ્સએપ મેસેજ વાયરલ કરી દેવાનો, કથા શરૂ થઈ ગઈ છે, એક દિવસ વયો ગયો છે, હવે 7.5 દિવસ બાકી રહ્યા છે,
આઠેય નથી પૂરા, 7.5 જ દિવસ બાકી રહ્યા છે. આવો આપણા વડોદરાવાસીઓએ બધાને મેસેજ મોકલી, નજીકમાં હોય તો એવું કહેવાનું તમારે કથા સાંભળવાનું છે, અને નજીકમાં ન હોય તો કહેવાનું કર્તવ્ય ટીવીમાં ચેનલમાં કથા જોજો. 3 વાગે શરૂ થશે, 7:30 પૂરી થશે. કેમ, આ નવરાત્રિના દિવસોમાં કોઈ માની ઉપાસના કરતો કરતો જો માતાજીની કૃપા પ્રાપ્ત થઈ જશે ને તો પુણ્યના અધિકારી બની જશો વાલા ભક્તો. તમે માની કૃપા તમારા ઉપર વરસી જશે. એટલા માટે આ પટેલ પરિવારે આટલું મોટું અહીંયા દાખલો કર્યો છે, આટલું મોટું આયોજન કર્યું છે. શું કામ એને? આ પરિવાર ઈચ્છે તો એક નાના એવા એસી હોલમાં પણ પોતાના પરિવાર જેટલી જ કથા કરી અને માની ઉપાસના કરી શકતા હતા. પણ સંજયભાઈ, કુમુદબેન, વિપુલભાઈ અને ગીતાબેન આ બધાનો એક જ ભાવ હતો કે કથા એવી થાય કે વડોદરાનો એક એક માણસ માં જગદંબાની પ્રાર્થના કરી શકવો જોઈએ આ કથા મંડપમાં બેસીને. નહીં તો આ અમેરિકાવાળા અત્યારે આ ગરમી સહન કરી શકે? આ ગરમી સહન થાય નથી. પણ ચિંતા ન કરતા, તમે માં જગદંબાનું ચિંતન કરવા બેઠા છો, હવે તમારી ચિંતા ઈ કરશે. આપ ચિંતા ન કરશો, તમારી ચિંતા એ કરશે. તો આજે સ્વયં માએ આપણને આજે અહીંયા બોલાવ્યા છે. ત્રાહિમામ ત્રાહિમામ જ્યારે માણસ પુકારે છે ત્યારે માં જગદંબા પ્રગટ થાય છે. શારદીય નવરાત્રિમાં માણસ સારા સારા કપડાં પહેરીને ખૂબ રાતના 2-3 વાગ્યા સુધી રમવા માટે જાય. આ ચૈત્રી નવરાત્રિ એવી નવરાત્રિ છે, આમાં રમવા ક્યાંય નથી જવાનું, બસ પોતાના ભીતરમાં રમવાનું છે. આમાં આ ચૈત્રી નવરાત્રિમાં માથે ગરબો નહીં, આ શરીરને ગરબો બનાવવાનો છે. અને આમાં પ્રજ્વલિત રહેલી એક જ્યોત, આ ઇન્દ્રિયો રૂપી જે છિદ્રો છે એમાંથી એનો પ્રકાશ બહાર આવવો જોઈએ. આસુરી વૃત્તિનો નાશ કરવા માટે માં જગદંબાની પ્રાર્થના છે. આસુરી વૃત્તિ એટલે આપણે આપણી ભાષામાં અસુરો, રાક્ષસો. આપણો ખરાબ વિચાર છે ને એ પણ રાક્ષસ છે. આ સંસારમાં આપણો ખરાબ વિચાર જે આપણું ખરાબ કરી નાખે છે એ રાક્ષસ છે આપણા માટે. તો આજે આસુરી વૃત્તિમાંથી છૂટવા માટે માં જગદંબાની કૃપા પ્રસાદ મેળવવા માટે પોતાના પ્રાણોની અંદર રમાણ કરનારો અસુસુ રમંતે ઇતિ અસુરા, પોતાની વૃત્તિ જે અસુરી છે, જે બીજાનું ક્યારે હારું ન જોઈ શકતો હોય એ માણસ આ સંસારનો રાક્ષસ છે. જે સતત ભોગમાં હોય, સવારથી ઉઠી અને ભોગ કરતો હોય, રાત્રે સુવે ત્યાં સુધી હુવાટા નહીં કે લાવણ થોડું કંઈક ખાઈને હોય જાય, નકર નીંદર નહીં આવે, હજી હમણાં જેમો હતો. સતત જે માણસ ભોગમાં જ પડ્યો રહે છે એવો જીવ એ અસુર છે, અને એની વૃત્તિ નાશ પામે એટલે આ ચૈત્રી નવરાત્રિની ઉપાસના છે. આ દિવસોમાં માણસ માં જગદંબાની ઉપાસના માટે પોતે ઉપવાસ કરે. કેટલા લોકો ચૈત્રી નવરાત્રિ રાખો? બહુ સરસ. લો, ઉપવાસ ન કરી શકો તો કાંઈ નહીં, પણ મારી પ્રાર્થના છે
આ નવ દિવસમાં માની ઉપાસના કરવા ચોક્કસ આવજો. આ નવ દિવસમાં માની ઉપાસના કરવા ચોક્કસ આવજો. ભૂખ્યા ન રહી શકો તો કાંઈ નહીં, જમીને આવજો. પણ કેટલું જમવાનું? જમવાનું કેટલું? આળસ ન આવે એટલું. કારણ કે બપોરે 3 વાગે કથા છે, 3 વાગે જ રાખવી છે ને કાલે. 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીની કથા છે. હવે 3 વાગે કથા હોય અને આગળ બેહવું હોય તો કેટલા વાગે આવી જવું પડશે? નહીં તો સીટ નહીં મળે. અને અમારે વડોદરાવાળા તો એટલા બધા ભાવીલા છે, બપોરનું ટિફિન લઈને અહીંયા આવશે. હા, ગઈ કથામાં લોકો ટિફિન લઈને આવ્યા હતા, નવલખીમાં લોકો જમવાનું સાથે લઈને આવ્યા હતા કે બપોરે પછી જગ્યા નથી મળતી હરખી. જ્યારે તમે પરમાત્માની કથા માટે 3 વાગે કથા શરૂ થવાની હોય ને બપોરના 10-11 વાગે આવીને બેસી જાઓ છો ને, ત્યારે મને અતિશય આનંદ થાય છે કે શું ભગવાનમાં તમને પ્રેમ જાગ્યો છે કે તમને પ્રભુની કથા આટલી દોડીને લઈ જાય છે. નહીં તો માણસ એમ કહેતા હોય 7 દિનની કથા છે, એકાદ દી જઈ આવશું, કામમાંથી નવરાઈ હોવી જોઈએ ને. એટલું યાદ રાખજો કે તમે આવી કથા માટે કામ નહીં છોડો તો પછી ભગવાન તમારા માટે એનું કામ નહીં મૂકે. તમારે કામ છોડવું પડશે તો તમારા માટે પરમાત્મા કામ છોડશે. જિંદગીમાં એક વખત અનુભવ ખાલી ટ્રાય કરી જુઓ. તમે તમારું કામ મૂકીને પ્રભુને ભજવાના પ્રયત્ન કરો, તમારા જિંદગીની કામનાઓને પ્રભુ તોડી ન નાખે મને કહેજો. તમારી કામનાઓ જ છોડાવી દેશે, એની ઉપાસના કરતા જાઓ. આસુરી વૃત્તિનો નાશ કરવા માટે માં જગદંબની ઉપાસના છે. ઉપાસના તો કરવી જ રહી. આપણા વેદોમાં માં જગદંબાની ઉપાસનાનું બહુ મહાત્મ્ય છે. માં દુર્ગાની ઉપાસનાનું મહત્વ એટલું છે જેમ મહાભારતમાં બળ અને શૌર્યની ઉપાસના ભરી છે. મહાભારત વાંચો એટલે તમને આમ આમ બળ આવ્યા જ કરે. ઓહો, કેવા યોદ્ધાઓની વાતો છે, કેવા કેવા મહારથીઓની કથા છે મહાભારતમાં. કેટલા કેટલા પાત્રોની ચર્ચા એમાં, વ્યાસ, કર્ણ, ભીષ્મ, ગુરુદ્રોણ, આ બધા પાત્રોની એટલી મહિમા બતાવી છે કે આપણને શૌર્ય ભરાઈ જાય, આપણી અંદર બળ ઉભરી આવે. કે જેઓ પરાક્રમથી અંકિત થયેલા છે, તો વેદમાં પણ માં જગદંબાની ઉપાસનાની કથા છે. મહાભારતમાં લખ્યું છે, મહર્ષિ વ્યાસે પાંડવોને એમ કીધું કે પાંડવો તમને જો યુદ્ધમાં જીત જોતી હોય તો માં જગદંબાની ઉપાસના કરો, દુર્ગાનું તમે સ્તવન કરો. જોજો, યાદ રાખજો, 17 તારીખે અહીંયા કથા પૂરી થઈને 18 તારીખે હું એમ કહું કે તમારે કોઈ પણ જગ્યાએ તમારે કાંઈ મેળવવું હોય તો તમે કૃષ્ણની ઉપાસના કરો, તો એમ ન માનતા કે હવે દુર્ગાની પાછી કૃષ્ણ કેમ આવી ગયા. જે ગ્રંથ ગાવા બેસો ને એ ભગવાનનો મહિમા હોય, જેના લગ્ન હોય ને એના જ ગીત ગવાય, જે વરાજો હોય એના ગીત ગવાય. શિવપુરાણની કથા હોય તો શિવપુરાણના વક્તા એમ જ કહે કે સર્વત્ર દેવોમાં ભગવાન મહાદેવ મોટા છે. રામની કથા હોય તો રામાયણના વક્તા એમ કહે કે સર્વત્ર બધા ભગવાનમાં રામ મોટા છે. ભાગવતનો વક્તા એમ કહે કૃષ્ણ મોટા છે. અને દેવી ભાગવતનો વક્તા એમ કહે કે માં જગદંબા મોટી છે. રામાયણનો વક્તા માં જગદંબાની કથામાં, માં જગદંબાની શક્તિમાં અને રામની શક્તિમાં જો ભેદ જોવે તો એના જેવો અબુદ્ધ માણસ આ સંસારમાં કોઈ નથી. અહીંયા જેવા જેવા ઉપાસકો જેવા જેવા રૂપને ભજે છે એના માટે એ મોટું થાય છે, બાકી શક્તિ તો બધી એક જ છે. સામાન્ય રીતે આ ઇલેક્ટ્રિકનો વાયર એક જ નીકળ્યો હોય, એમાંથી કોઈને પંખાની જરૂર હોય તો એ માણસ પંખામાં પોતાની ઇલેક્ટ્રિક શક્તિને ડાયવર્ટ કરે એટલે એને પવન રૂપે દેખાય કે બસ મજા આવી.
એની એ જ લાઈનમાંથી કોઈ માણસને અંજવાળું જોઈએ છે, પ્રકાશ જોઈએ છે, અને એ માણસ આવો બલ્બ પ્રગટ કરે તો એને તેજના રૂપમાં દેખાય. એમ આ ઉપાસકો જેવી જેવી રીતે જેવી જેવા સ્વરૂપની ઉપાસના કરે એનું મહિમા એને વધારે હોય છે. અને મા જગદંબાની ઉપાસના ખાસ કરીને સિદ્ધિ પ્રાપ્તિ માટે છે. કોઈ પણ પ્રકારની સિદ્ધિ જોતી હોય તો મા જગદંબાની ઉપાસના કરો, સિદ્ધિ મળે જ. લોકો ક્યારેક આસુરી વૃત્તિથી પણ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મા જગદંબાની અખાદ્ય પદાર્થોથી પણ ઉપાસના કરે એટલી આસુરી વૃત્તિ ના બને. તમે જુઓ એ રાક્ષસો બને છે, અને કોઈ માતાજીનો પરમ ભગવત ભક્ત હોય જે સાત્વિક પૂજા કરતો હોય તો માને અબીલ ગુલાલ આપે અને માની પૂજા કરીને એને પ્રસન્ન કરતા હોય છે. તમારે સાત્વિક વિચાર જોઈએ છે તો તમે સુંદર મજાનો સાત્વિક પૂજા કરશો. આજ નહીં, સદીઓથી અનાદિકાળથી સદવિચારો ઉપર એટલે કે સારા વિચારો ઉપર આસુરી વૃત્તિનો પ્રહાર થતો આવ્યો છે. તમે કથામંડપમાંથી જેવા બહાર નીકળો અને આમ રોડ પર જાઓ અને અમુક દ્રશ્યો એવા દેખાય એટલે તમારા વિચારો ઉપર એનો પ્રહાર આવે છે. પણ એ પ્રહારોથી સામનો કરવા માટે થઈ અને તમે આવી સદવિચારોની કથા સાંભળવા આવો છો. ખોટા વિચારો આપણા મગજમાં ન આવી જાય, ખોટી વાતો આપણા મગજમાં આવીને આપણને ડેમેજ ન કરી નાખે, એના માટે તમે આવ્યા છો. કંઈ પ્રાપ્ત કરવું હોય તો મા પાસે જાઓ, કેમ કે મા સતત કહે છે વોટ ઇઝ યોર ડિમાન્ડ, શું જોઈએ છે તને. આ સંસારમાં બાપુજી હજી ના પાડી દે, ગઈ ભાઈ હમણાં નથી, પણ જ્યારે પિતાજી ના પાડે ત્યારે બાળક માને કે મા મને પૈસા જોઈએ છે, એટલે મા શું કરે, સરસ મજાનો ચાનો કપ તૈયાર કરીને બાપુજીને આપે અને ચા પીતા હોય ને અડધે પહોંચે તઈ જ કંઈક થોડાક પૈસા આપો ને છોકરાને દેવાના છે. વોટ ઇઝ યોર ડિમાન્ડ, આ તમારી તમારી શું ઈચ્છાઓ છે. અને આ સંસારમાં પિતાજી ઈચ્છાઓ સંપન્ન ન કરે ત્યારે મા સંપન્ન કરે છે એ વાતને. એટલે આજે માની ઉપાસના કરવા બેઠા છીએ, જે સદવિચારો ઉપર આસુરી વૃત્તિના જે પ્રહારો થયા છે, દેવી વિચારો ઉપર જે પ્રહારો થયા છે એ પ્રહારોમાંથી મુક્ત થવા માટે થઈ અને હું તમે મા શક્તિની ઉપાસના કરવા બેઠા છીએ. આજે સૌ સાથે બેઠા છીએ, સંઘે શક્તિ કલૌ યુગે. આ આ કળયુગમાં તો એક આપણી એકતા, એનાથી મોટી શક્તિ જ નથી બીજી કોઈ. માણસની એકતા એ જ મોટી શક્તિ છે. આ 9 દિવસ તમને લોકોને પ્રાર્થના છે કે આગળના સમયમાં એટલે કે ભૂતકાળમાં ભવિષ્યમાં તમે હજી પણ ઘણા બધા વિચારો સાથે ખાઈ પીને મજા કરો, આવું કરવાના છું. આ ખાઈ પીને મજા કરવાના જે અસુરી વૃત્તિના વિચારો છે ને એનું દમન કરવા માટે 9 દિવસમાં જગદંબાની ઉપાસના કરજો, માનું આરાધન કરજો. આ દિવસોમાં સાધનાનો સુર, આ દિવસોમાં અહીંયાથી નીકળતો આ કલાનો સુર એને પકડી જ્યારે પણ આ કથામાં કીર્તન આવે, માની કોઈ ઉપાસનાનું ગીત આવે તો ગરબો સમજીને રમી લેજો. શારદી નવરાત્રની રાહ જોતા નહીં હજી, કેમ કે આ વખતે તો અમે નક્કી નથી કર્યું કે હવે આવતા વખતે શારદીય નવરાત્રિ ક્યાં કરીશું, જાહેર નથી કરી ને, નહીં તો શારદીય નવરાત્રિમાં જાહેર થઈ જાય કે આસો મહિનાની કથા ક્યાં કરીશું. મનોરથ તો છે મારો કે થાય તો કાં તો આસો મહિનામાં પાવાગઢમાં કાં તો કથા કરવી, અને કાં એકવાર ચોટીલામાં કથા કરી. આ 2 સ્થાનો મારા માનસપટલ ઉપર છે, પણ એ સમય માટે, કારણ કે પાવાગઢમાં કથા કરું કે ચોટીલામાં કથા કરું એટલે જાહેર કથા થાય એટલે એના મનોરથી મળી જશે તો ત્યાં કરીશું, અને જો મનોરથી નહીં હોય તો મારો વિચાર છે કે તથાસ્ત વિદ્યાપીઠમાં પ્રેમ મંદિરમાં
રામાયણનું અનુષ્ઠાન કરીશું. પણ ક્યાંક કંઈક આસો મહિનાના એ દિવસોમાં આરાધન કરીશું એ વાત પાક્કું છે. બસ હવે માં જાણે અને એની શક્તિ જાણે. આપણે તો સંકલ્પ મૂકી દો છે કે મોટા મનોરથી કોઈ મળશે, સારા મનોરથવાળા કે જેને માએ ખૂબ સંપત્તિ આપી હશે, તો એવો કોઈ મનોરથી મળશે તો પાવાગઢમાં કરીશું કાં તો ચોટીલામાં કરીશું, અને એ બેમાંથી એ કે નહીં મળે તો તથાસ્તુ વિદ્યાપીઠના એ પ્રેમ મંદિરમાં રામાયણનું ગાન કરીશું. પણ એ ખાલી ચોપાઈઓનું અનુષ્ઠાન કરીશું. આવો મારો સદવિચાર છે. હવે હવે ચોપાઈઓના રાગમણ જો ગોતવા હો, નીકળી ગયું છે. કદાચ પરીક્ષા લેશે તો રામાયણ જ થશે. રામાયણમાં રામાયણ ઊભી ન થાય એનું ધ્યાન રાખજો. તો આવા સુંદર એવા ચૈત્રી નવરાત્રિનો આજે પહેલો દિવસ, આ નવ નવ દિવસમાં જગદંબાની ઉપાસના કરવી છે. આમે સંધ્યા કાળ થવા આવ્યો છે અને એ સંધ્યા કાળમાં આજે પહેલું નોરતું છે. આજે પહેલું નોરતું છે તો માં જગદંબાની કથાનો પ્રારંભ કરું એના પહેલા એક મિનિટ ભાવથી. એવું પડવેથી પેલું માનું નોરતું હો જીરે, પડવેથી રમવાની છૂટ છે. Oh,
આ મનોરથ કેમ ગયા બધા? નથી વિપુલભાઈ દેખાતા, નથી સંજયભાઈ દેખાતા, ક્યાં છે? એલા હું નીચે બેહું તો સામે બેહાય માણા, તો હંતા ને બેહે છે, ક્યાં છે? આમાં દેખાય આમ 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 આ બધું સામે આવું ભાઈ. આ પાથરેલું કેટલું છે આપણા હાટું જોયો તો? એને જરાક હાથ દે, ઉભા કરો બધાને. આ ગીતાબેન નથી દેખાતા, કુમુદબેન ક્યાં છે? મેં કીધું મને નંબર આવ્યા કે શું છે આટલા આટલા જાડા જાડા માણસો નથી દેખાતા. હે અતિક, છંદે બોલે ઝીણા મોર, એવું 18 પુરાણોમાંનું એક એવું પુરાણ છે. આ પુરાણની એવી કથા છે, આમ જોવા જઈએ ને તો ભગવાન વ્યાસ અને માં જગદંબાની આ સંસારના જીવો ઉપરની દયાની કથા છે. એટલો અનુગ્રહ કર્યો આપણા ઉપર, કેમ કે પુરાણમાં લખ્યું છે, દેવી ભાગવતમાં લખ્યું છે, આ પુરાણને પોતાના હૃદયમાં રાખવાથી શું પ્રાપ્ત ન થાય. અષ્ટાદશ સહસ્ત્રાણાં શ્લોકાનાં કુરુ સંગ્રહમ અજ્ઞાનનાશનમ દિવ્યમ જ્ઞાનભાસ્કરબોધકમ. આ ભાગવત કથા, આ દેવી ભાગવત થી શું થાય? આમ જોવા જાઉં તો આ દેવી ભાગવતની રચના માત્ર ને માત્ર 18 શ્લોકમાં થઈ છે. આપણને થાય 18 શ્લોક, હા 18 શ્લોકોમાંથી રચના થઈ છે.
જેવી પ્રકારે સપ્તશ્લોકી દુર્ગા છે, ઓમ જ્ઞાની નામ ચેતાસી, સપ્તશ્લોકી, સાત શ્લોકની પણ દુર્ગા સપ્તસતી છે, બીજું સપ્તશ્લોકી ગીતાજી પણ છે, સાત શ્લોકોની જ ગીતાજી છે, જેમ ચતુશ્લોકી ભાગવત છે ને એમ સપ્તશ્લોકી ગીતા પણ છે, પંચશ્લોકી ગણેશ પુરાણ છે, એક શ્લોકી ભાગવત છે, એક શ્લોકી રામાયણ છે, એક શ્લોકી મહાભારત પણ છે. આદૌ પાંડવ ધાર્તરાષ્ટ્ર જનનમ લાક્ષાગૃહે દાહનમ દ્યુતે શ્રીહરણમ વને વિચરણમ મત્સ્યાલયે વર્તનમ લીલાગોગ્રહણમ રણે વિહરણમ સંધે ક્રિયાદ્રુંભણમ પશ્ચાદ ભીષ્મ સુયોધનાદિહનનમ ચૈતન મહાભારતમ. એક એક શ્લોકી રામાયણ, એક શ્લોકી ભાગવત, એક શ્લોકી મહાભારત, એવી જ રીતે આવું અડધો શ્લોકી દેવ ભાગવત છે. અર્ધ શ્લોકી દેવી ભાગવતમાંથી જ આ બાર સ્કંદ બન્યા છે. સર્વં ખલ્વિદમેવાહં નાન્યજસ્તિ સનાતન, બસ આટલા જ શ્લોકમાંથી આખું દેવી ભાગવતની રચના થઈ છે. પણ આટલા જ શબ્દોમાં આખો સાર આવી ગયો છો. એ દેવી ભાગવતની કથા, આ દેવી ભાગવત તમને એવો એવો નિવૃત્તિમાં પ્રવૃત્તિ બતાવે, એમ પ્રવૃત્તિમાં એવો નિવૃત્ત કરાવી દે. જ્યારે ભગવાન વ્યાસના પુત્ર સુખદેવજી મહારાજ ઘર મૂકીને નીકળતા હતા ત્યારે એણે કહ્યું કે સુખદેવ એક કામ કરો, એકવાર દેવી ભાગવતનું વાંચન તો કરી લો, એકવાર દેવી ભાગવત તો સાંભળી લો, પછી જ્યાં જવું ત્યાં જજો. કેમ? તો કહે છે કે સદ અને અસદ એવા તમામ પ્રકારની એ ભાવનાઓને જે જ્ઞાન થઈ જાય સાંભળવા માત્રથી, કે સત શું છે, અસત શું છે, સદસત જ્ઞાન વિજ્ઞાનમ શ્રુત માત્રેણ જાયતે, એકમાત્ર સાંભળવા માત્રથી સત્ય અને અસત્યની પરખ તમને થઈ જાય એવો ગ્રંથ એટલે શ્રીમદ દેવી ભાગવત છે. અને એ દેવી ભાગવત આજે આપણને મળ્યું છે. લખ્યું છે કે જ્યારે મહાપ્રલય થયો અને એવા સમયે એક વટના પાન ઉપર જ્યારે ભગવાન બાલકૃષ્ણ હતા, જ્યારે પોતે વડલાના પાન ઉપર, પીપળાના પાન ઉપર જ્યારે પરમાત્મા સુતા છે, આપણે ફોટો જોયો છે ભગવાન બાલકૃષ્ણ, તમને ખબર છે પોતાનો જ અંગૂઠો મોઢામાં લઈને સુતા છે, આ ફોટો કેટલા લોકો જોયો છે. જ્યારે ભગવાન પોતાના જ જમણા પગનો અંગૂઠો પોતાના મોઢામાં નાખીને સુતા છે એ પ્રલયના સમયે, ભગવાનને વિચાર આવ્યો કઈ એવી શક્તિ છે જેણે મને બાળ સ્વરૂપમાં પ્રગટ કર્યો. અહીંયા પોતે વિચારે છે કે મને સર્જન કોને કર્યું, આ સંસારમાં મા વગર સર્જન થાય જ નહીં કોઈ દિવસ. આ દુનિયામાં બધું કામ તમે ગમે તે વસ્તુ વગર કર્યા કરી શકો, પણ સર્જન કરવું હોય તો સ્ત્રીની જરૂર પડે, પ્રકૃતિ વગર તમે ક્યારેય સર્જન ન કરી શકો. માની જરૂર પડે છે સર્જનમાં. તો ભગવાન વિચારે છે આ કોણે મને સર્જન કર્યું, હું એને કેવી રીતે ઓળખું. અને એવા સમયે અડધા શ્લોકમાં માતાજીએ આકાશવાણી કરીને કહ્યું, સર્વમ ખલ્વિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. જ્યારે ભગવાન બાલકૃષ્ણ વિચારે છે કે આવું કોણે મને સર્જન કર્યું, ત્યારે અડધા શ્લોકમાં મા બોલ્યા છે મેં સર્જન કર્યું છે, સબ કુછ મેં હું, દુસરા કુછ નહીં,
મેં હિ સનાતન હું. આ સંસારમાં મારા સિવાય કશું નથી, આટલું માં બોલ્યા છે. મારાથી બીજું કશું છે જ નહીં. એટલે તો ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહે, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ સંસારમાં બધું જ મારાથી છે. યત્સ્યાત સર્વત્ર સર્વદા. પરમાત્મા પોતે કહે છે, ઋતેર્થમ યત પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયામ યથા વાસો યથા. ચતુશ્રુતિ ભાગવતમાં ભગવાન નારાયણ બોલ્યા છે કે આ સંસારમાં જે કાંઈ જુઓ છો એ બધું મારું રૂપ છે. હું અંશ છું, હું અંશી છું, આ બધું મારો અંશ છે. તો પરમાત્મા અને અહીંયા માં જગદંબા પોતે કહે છે. તો આ શબ્દ જ્યારે આકાશવાણી થયો તો ભગવાનને બીજો પ્રશ્ન થયો કે આ બોલ્યું કોણ, હવે આને હું કેમ જાણું, આ મને કોણ સંભળાવે છે આ શબ્દ. ભગવાનના મનમાં એક પછી એક વિચારો આવતા ગયા. પણ આજે શ્લોકાર્ધ રૂપી, અડધા શ્લોક રૂપી જે આ ભાગવત હતું એણે ભગવાને પોતાના હૃદયંગમ બનાવ્યું, પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધું. અને એ જે અડધા શ્લોકનું ચિંતન કરવા લાગ્યા, એ ચિંતન કરતાં કરતાં જ્યારે એવી એક સમય આવ્યો કે એ સમયે સ્વયંમાં જગદંબા પોતે ચાર હાથવાળા બની શંખ ચક્ર ગદા અને ચક્રને ધારણ કરી અને માં ચતુર્ભુજા મહાદેવી એક સિંહના એક રૂપની અંદર આવી પોતાની અનેક સખીઓ સાથે માં જગદંબા અનેક સારા વસ્ત્રોનો અલંકાર પહેર્યો છે અને માં જગદંબા પ્રગટ થયા છે. અને એ જ્યારે જગદંબા મંદ મંદ હસતા હતા ત્યારે વિસ્મય પામેલા ભગવાન નારાયણે પ્રશ્ન કર્યો, હે દેવી, પૂર્વ સમયમાં મેં જે આરાધન કર્યું, જે અડધો શ્લોક મેં મારા કાને સાંભળ્યો, એ કોણ બોલ્યું હતું, તમે કોણ છો? ત્યારે માતાજીએ કહ્યું કે હું સગુણ રૂપા ભગવતી જગદંબા છું. આ બધા જ ગુણોનો આલય થવાથી હું નિર્ગુણા થઈ ગઈ છું. અને તમે જે હમણાં અડધો શ્લોક સાંભળ્યો એ મેં જ કહ્યો છે, મારા દ્વારા જ એ ઉત્પન્ન થયો છે. અને સાંભળો, તમે જે અડધો શ્લોક સાંભળો ને એ બધા વેદોનો સાર છે. તત્વ સ્વરૂપ કલ્યાણકારી શ્રીમદ દેવી ભાગવત સમજો એને. અને એટલે ભાગવતના પ્રથમ સ્કંદના 16મા અધ્યાયના 15મા શ્લોકમાં ગાયું માં જગદંબ ભગવાન વ્યાસે, પુણ્યમ ભાગવતમ વિધિ વેદ સારમ સુભાવમ. અહીંયા કેટલા બ્રાહ્મણો એક ચિત્તે આમ જો દેવ ભાગવતના પાઠ કરે છે. એટલે હું શ્લોક નંબર એટલા માટે બોલ્યો કે પહેલા સ્કંદના 16મા અધ્યાયનો 15મો શ્લોક અહીંયા ગયો, પુણ્યમ ભાગવતમ વિધિ વેદ સારમ સુભાવહમ. છે તમારા ભાગવતમાં હે ને? કેટલો આનંદ થાય આપણને કે પુણ્યપ્રદ શ્રીમદ દેવી ભાગવત છે. અને આ દેવી ભાગવતને જે પોતાના હૃદયમાં સ્થાન આપે છે એને આ સંસારમાં બીજું કશું ગોતવા જવાની જરૂર નથી પડતી. જેને પોતાના હૃદયમાં સ્થાન મળી જાય છે. માં જગદંબાએ કહ્યું, દુર્ગાએ કહ્યું કે હે દેવ, તમે સદાયના માટે તમારા ચિત્તની અંદર આને રાખજો અને ક્યારેય પણ આ દેવી ભાગવતને વિસ્મૃત ન કરવા દેતા, ક્યારેય તમે વિસ્મૃત ન થવા દેશો. આ બધા જ શાસ્ત્રોનો સાર છે. મહામાયા ભગવતી દ્વારા પ્રકાશિત થયેલું આ દેવી ભાગવત છે. આ સંસારના ત્રણેય લોકમાં, ત્રણેય લોકમાં દેવી ભાગવત કરતાં વધારે બીજું કોઈ જ એવું જ્ઞાતવ્ય તત્વ નથી કે જે એની ઉપર એનું સ્થાન લઈ શકે. અને એ અડધા શ્લોકમાંથી જન્મેલું આખું દેવી ભાગવત, એ દેવી ભાગવતની કથા માટે આપણે પરા પસંતી અને વૈખરી અને મધ્યમાં આ ચાર વાણીથી આજે માં જગદંબાની ઉપાસના કરવા આપણે બેઠા છીએ.
सृष्टो या सर्गरूपा जगदनविधो पालनीया च रौद्री संहारे चापि यस्यां जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमानो तदनु भगवती वैखरी वर्णरूपा। महात्म्यनो पेलो श्लोक छे દેવભાગવતના મહાત્મ્યનો પહેલો શ્લોક। સાસ્મદ્વાચં પ્રસન્ના વિધિહરિગિરિશા રાધિતાલં કરોતુ। મારી એવી વાણી મને પ્રસન્ન થાવ, મારા મુખમાં એવા આવીને બિરાજો, જગતના સૃષ્ટિકારીમાં જે ઉત્પત્તિ પાલન સંહાર આ બધા જ રૂપે જે શક્તિ આપ બિરાજો છો અને આખું વિશ્વ જેના માટે ક્રીડાંગણ છે, જેમ નાટક રમનારા માણસ માટે મંચ એ એનું ક્રીડાંગણ કહેવાય, બાળકો રમવા જાય જેમ એક નાના એવા ગ્રાઉન્ડની અંદર એનું ક્રીડાંગણ છે, એમ આખું વિશ્વ માં જગદંબા માટે ક્રીડામણ છે, આ ક્રીડાંગણ છે માનું। અને એ ક્રીડાંગણને લઈ અને આખા વિશ્વમાં રમતી હે માં જગદંબા હું તારી સ્તુતિ કરું ક્યાંથી, પરા પ્રસંતી મધ્યમાં અને વૈખરી વાણીથી હું તમને અભિવ્યક્ત કરું માં, હું તમારી પૂજા કરું, જેનો મહિમા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ન ગાઈ શકે એ આરાધિતાને માં હું જગદંબા હું શું કહેવાનો તો, પણ હે માં હું તમારી પ્રાર્થના કરું છું, તમારી પ્રાર્થના કરવા માટે માં એક કામ કરજો, આદ્ય શક્તિ તુજને નમો રે બૌચરા ગણપત લાગુ પાય, આદ્ય શક્તિ ગણપતિ લાગુ। માં મારી વાણીને અલંકૃત કરો, કેવી અલંકૃત, હું તારા ગુણ ગાઈ શકું, હું તને ભજી શકું, તને ગાતો જાવ ગાતો જાવ અને તારા ગાયનમાં એટલો ડૂબતો જાવ। યાદ રાખજો આ સંસારમાં તમે કોઈ કાળો રંગ લગાડશો તો કાળા બની જશો, કોઈ પીળો રંગ લગાડશો તો પીળા બની જશો, કોઈ લાલ રંગ લગાડશો તો લાલ રંગના બની જશો, પણ હું ભાવ સાથે કહું છું કે મહાકાળીનો કાળો રંગ તમારી ઉપર લાગશે તો તમે ઉજલા બની જશો, કૃષ્ણનો કાળો રંગ લાગશે તો ઉજલા બની જશો, આ મેલડીનો કાળો રંગ લાગશે તો ઉજલા થઈ જશો વાલા। અને કોણ કે ઉજલા ન થઈએ, જુવા પટેલ પરિવાર ઉપર માં મેલડીની એટલો રંગ લાગ્યો કે આ આ પરિવાર કેટલો ઉજલો થઈને બેઠો છે કે આજે એણે દેવી ભાગવતની કથા ચૈત્ર મહિનામાં કરી છે। એટલે કહું છું પ્રાર્થના કરજો, આદ્ય શક્તિ તુજને નમો રે ભૌચરા ગણપત લાગુ પા, તુજને નમો રે ગોચરા ગણપત લાભ દિન જાણીને દયા કરો માં બૌચર મુખે માંગુ તે થા, મુખે માંગુ તે થાય, દિન જાણીને દયા કરો રે ભોજરા મુખે માંગુ તે થાય, વાણી ઓ
વાણી એવી આપો કે હું તારા ગુણ ગાઈ શકું. અને એ વાણી ન આપે તો ક્યાંથી બોલાય? જીભમાં સરસ્વતી ન આવે તો બોલી ન શકાય. અને હું તો આ તો અનુભવ સાથે કહું છું કે નીચે બેઠા બેઠા એક કલાક વાતું કરીને ત્યાં ત્રણ વખત પાણી પીવું પડે, અહીંયા 5 કલાક પાણી વગરનું બોલાવે એ જગદંબા જ બોલાવે છે, એ દુર્ગા બોલાવે છે, એ સરસ્વતી બોલાવે છે. બાકી કોની તાકાત છે? વાણી આપો ને પરમેશ્વરી, હે માં તારા ગુણ ગવાય. વાણી આપો ને પરમેશ્વરી, માં બૌચરા ગુણ તમારા ગવાય. વાણી આપો ને પરમેશ્વરી, બૌચરા ગુણ તમારા. એસી વાળા રૂમમાં બેહી નહીં, 2 કલાકમાં 5 વખત પાણી પીવું પડે છે પ્રકાશભાઈ, હે ને? 2 શબ્દ બોલીએ ત્યાં લાવો પાણી, અતિક, હે ને? એટલું એસી ગાડીમાં ફૂલ હતું તોય પાણી પીધા પીત કરતો હતો. બોલો, એ મારો કહેવાનો ભાવ છે કે ઠંડા વાતાવરણમાં તમે 1 મિનિટ 5-10 મિનિટ બોલો, 25 મિનિટ બોલો, તે પાણી જોઈએ તમારે. 45-45 ડિગ્રીમાં 5-5 કલાક પાણી વગર બોલાવે છે. આ પાણી ઊભું કોણ કરે છે? આ જગદંબા જ કરે છે. વાલા ભક્ત આ તો હવે થયો બધું, આ 2 બાજુ એસી ને આટલું ઊંચું આ માળખું હવે થયું. મને યાદ છે 45 ડિગ્રીમાં મારાથી મંડપ લગભગ 2.5 ફૂટ ઊંચો હશે, 2.5 ફૂટ ખાલી. આમ હાથ કરું હવે થોડોક ઊંચો જાઓ તો અડી જાઓ, એટલો જ ઊંચો મંડપ હોય ને, ખાલી એક આછું કપડું હોય. એવા સમયમાં 2 ટાઈમ કથા કરી, છતાં પણ આમ કન્ટિન્યુ 15-15 કથાઓ, 1 કથા પૂરી કરીને બીજી કથા, બીજી કથા પૂરી કરીને ત્રીજી કથા. ગઈકાલે જ હજી ગિરનારની એ પવિત્ર ગોદમાં, જેતપુર તાલુકાનું જેતલસર ગામ, રયાણી પરિવારમાં ખૂબ ભાવથી ભગવાનના ગુણાનુવાદ ગાય અને અહીંયા આવ્યા. ગઈકાલે જ હજી પૂરી થઈ અને અહીંયા આજે 9 તારીખે ચાલુ થઈ, 17 તારીખે કથા પૂરી થશે 10:30 વાગે. આમ તો હવાર કહેવાય ને, ગણાયને હવાર જ થતું છે, તો 10:30 વાગે હું અહીંથી નીકળી જાય પછી તો આંખ ખુલશે ગણાયને. 17 તારીખે સવારે 10:30 વાગે કથા અહીંયા વિશ્રામ લેશે અને 5 વાગે રાજુલા પાસે રામપરા કોવાયામાં ફરી પાછી લખણોત્રા પરિવારમાં કથા એ જ દિવસે ચાલુ થાય છે. અહીંયાથી 350-400 કિલોમીટર જવાનું અને ત્યાં જઈને કથા કરવાની. આ કોણ કરાવે છે? કેવલ માં કરાવે છે, કેવલ પ્રભુ કરાવે. એટલે એકવાર ભાવથી ગાઓ, વાણી આપો ને પરમેશ્વરી, માં બૌચરા ગુણ તમારા ગવાય. વાણી આપો ને પરમેશ્વરી, માં બૌચરા ગુણ તમારા. અને આ ગુણ તમે ગાઓ એટલે માં દેવી ભાગવતની કથા સાંભળો શું મળે? સુખદમ શાંતિદમ ધન્યમ દીર્ઘાયુષ્યકરમ શિવમ. શૃણ્વતાં પઠતાં ચેદમ પુત્ર પૌત્ર વિવર્ધનમ. આ ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસમાં જગદંબાની ઉપાસના કરવાથી શું મળશે? 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી કથા સાંભળશો, મળશે શું?
તો લખું, સુખદમ શાંતિદમ ધન્યમ દીર્ઘાયુષ્ય કરમ શિવમ શૃણવતામ પઠતામ ચેદમ પુત્ર પૌત્ર વિવર્ધનમ. આટલી વસ્તુ માં જગદંબાની કથા આપે, અજ્ઞાનનો નાશ કરાવે કથા, દિવ્ય જ્ઞાનરૂપી સૂર્યનો બોધ કરાવવા વાળું આ ગ્રંથ, સૌથી પહેલું સુખદમ સુખ પ્રદાન કરે. સાંભળજો વાલા ભક્તો, માઈ ભક્તો સાંભળો, માં જગદંબાની કથા સાંભળવાથી સુખની સુખ મળે, શાંતિ દે છે, ધન મળે છે, સૌથી વધારે જરૂર છે, જેના વગર હાલતું જ નથી કોઈને. ધન મળે છે, બીજું ધન ઘણું બધું હોય પણ આયુષ્ય ન હોય તો, પૈસો બહુ બધો હોય પણ વાપરવા માટેની આયુષ્ય જ ન હોય તો. તો કહ્યું દીર્ઘાયુષ્ય મળે છે, કલ્યાણકારી છે, અને સૌથી મોટી વાત કરી કે તમે અબજો રૂપિયા ભેગા કરો પણ તમારા ગયા પછી તમારી સંપત્તિને વાપરનારા કોઈ ન હોય તો, એના માટે આ કથા સાંભળનારા માણસને પુત્ર પણ મળે અને પૌત્રાદી પણ મળે છે. સંતાન મળે એટલું નહીં, સંતાનના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય છે, પુત્ર પૌત્ર વિવર્ધનમ. આ 9 દિવસના દેવી ભાગવતની કથા સાંભળો, અને એવા ગ્રંથનું હું તમે જ્યારે આરાધન કરવા બેઠા છીએ, શૌનકોએ સુત નામના પુરાણીને પ્રશ્ન કર્યો, બાપજી અધુના શ્રોતુમ ઇચ્છામ પાવનાત પાવનમ પરમ ભુક્તિ મુક્તિ પ્રદમ નૃણા અનાયાસેન સર્વશ. મહાત્મ્યમે પ્રથમે ષષ્ઠમ શ્લોકે નૃણામ અનાયાસેન સર્વશ. અહીંયા ભગવાને કહ્યું કે પ્રયત્ન કર્યા વગર મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું કોઈ સાધન હોય એવું અમને સંભળાવો. શૌનકોએ સુત નામના મહાપુરાણને કહ્યું. આ સંસારમાં શૌનકોને કહે છે કે જ્યાં સુધી માણસો પાસે શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ નથી ત્યાં સુધી આ સંસારના દુઃખોને દુઃખ આપી શકે. તાવદ ગર્જંતિ તીર્થાનિ પુરાણાનિ વ્રતાનિ ચ યાવન શ્રૂયતે સમ્યક દેવી ભાગવતમ નરેહ. આ સંસારમાં તીર્થો ત્યાં સુધી ગર્જના કરે છે કે જ્યાં સુધી દેવી ભાગવતની કથાને એણે સાંભળા નથી. કોઈ એમ કહેતો હોય કે હું બહુ પૈસાવાળો છું, ક્યાં સુધી કહે? જ્યાં સુધી એનાથી મોટા પૈસાવાળાની એ ઓળખતો નથી ત્યાં સુધી. હું મારી જાતને મોટી ત્યાં સુધી કહી શકું કે જ્યાં સુધી મારાથી મોટો માણસ મેં અનુભવ્યો નથી ત્યાં સુધી. પણ અહીંયા દેવી ભાગવતનો શ્લોક એમ કહે છે કે આ સંસારમાં કોઈ પણ તીર્થ હોય, કોઈ પણ ગ્રંથ હોય, જ્યાં સુધી દેવી ભાગવતને ન સાંભળે ત્યાં સુધી પોતાનો મહિમા ગાયા કરે છે, પણ જેવો દેવી ભાગવતને સાંભળે એટલે દેવી ભાગવતના શરણાગત સ્વીકાર થઈ જાય છે કે માં તમે મોટા છો, હું કશું નથી આ સંસારમાં, જે કાંઈ છે એ બધું તું છો માં. એટલે કહ્યું તાવત ગર્જંતી તીર્થાની પુરાણાની વ્રતાની છે. કોઈ વ્રત એમ કહેતું હોય કે હું મોટા મોટું વ્રત છું, તો વ્રતને જ્યાં સુધી દેવી ભાગવતના વ્રતની ખબર નથી આ નવરાત્રિના વ્રતની, ત્યાં સુધી પોતાનું વ્રત મોટું કહે છે, પછી ન કહી શકે. દેવી ભાગવતની કથા સાંભળે તો એવા સમયે 18 શ્લોકમાંથી જે નિર્માણ થયું અને દ્વાપર યુગની અંદર જેનો વિસ્તાર થયો, શ્લોકાર્ધેન તયા પ્રોક્તમ તદ્વૈ ભાગવતમ કિલ વિસ્તરો ભવિતા તસ્ય
द्वापरादो युगे तथा। જે બ્રહ્માજીએ ભાગવતનો સંગ્રહ કર્યો હતો એ બ્રહ્માએ નારદને આપેલું ભાગવત, નારદે વ્યાસને આપેલું ભાગવત, અને એ વ્યાસે જે 12 સ્કંધોમાં વિસ્તાર કર્યો એ ભાગવત વેદ તુલ્ય છે। શ્લોકાર્ધેન તયા પ્રોક્તમ તદ્વૈ ભાગવતમ કિલા। 18 શ્લોકમાંથી જે વિસ્તાર થયો એ સર્ગ પ્રતિસર્ગ આદિ 5 લક્ષણોથી ભરેલું એ પુરાણ છે। માં જગદંબાના ઉત્તમ ચરિત્રોથી લખાયેલો આ ગ્રંથ છે। લખ્યું છે ભાગવતજીમાં, તત્વજ્ઞાનથી પરિપૂર્ણ છે, વેદોનું ઉપગ્રહણ કરવા વાળું છે, બ્રહ્મ વિદ્યાનું નિદાન અને ભવસાગરને પાર કરવા વાળું આ ભાગવત છે। આ ભાગવત પુણ્યપ્રદ છે। 18,000 શ્લોકો હૃદયમાં સ્થાપિત કરવા જેવા છે। અને કહ્યું છે કે આ પુરાણનો જે પાઠ કરે, જે શ્રવણ કરે, એનો અજ્ઞાન નાશ પામે, દિવ્યરૂપી જ્ઞાનનો સૂર્યબોધ કરવાવાળો મળી જાય। સુખદમ શાંતિદમ ધન્યમ દીર્ઘ યુષ્યકરમ શિવમ શૃણવતામ પઠતામ ચેદમ પુત્ર પૌત્ર વિવર્ધનમ। તો એવું આ ભાગવત ગ્રંથ જ્યારે મને તમને આજે પ્રાપ્ત થયો છે, અને એ ભાગવત દેવી ભાગવતના ગ્રંથનો પ્રારંભ કરતા મા જગદંબાની પ્રાર્થના કરતા લખું, પ્રકાશમાના પ્રથમે પ્રયાણે પ્રતિ પ્રયાણે પ્યમૃતાય માના અંતઃ પદવ્યાં અનુસંચરંતિ માનંદરૂપાં અબલાં પ્રપદ્યે। સાંભળજો, દેવીનું ધ્યાન કરવામાં પ્રથમ પ્રયાણ જે છે, પ્રકાશમાનામ પ્રથમે પ્રયાણે, જે પ્રથમ પ્રયાણ છે એટલે કે અર્થ બ્રહ્મરંધમાં જે આપણું સંચરણ કરવાવાળું પ્રકાશ પુંજ રૂપવાળું પ્રતિપ્રયાણમાં અર્થાત એટલે કે મૂલાધારમાં, પહેલું છે એ બ્રહ્મરંધમાં, બીજું મૂલાધાર ચક્રમાં કે જ્યાં અમૃતમય રૂપવાળી વાણી છે, અને અંતપદમાં એટલે કે સુષુમણા નાડીમાં આ 3 જગ્યાએ જે બિરાજમાન જે દેવી જગદંબા છે, હે જગદંબા, હે કુંડલીની શક્તિઓમાં બિરાજમાન દુર્ગા, અમે તમને પ્રણામ કરીએ છીએ। અને એ પ્રણામ કરતા સોનું કોઈ કહ્યું છે, સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કિદ્રશમ તત પુરાણમ હિ વિદિશત શ્રવણે ચક। બાપજી, તમે જે દેવી ભાગવતની વાત કરો છો, ભાગવત દેવી ભાગવત સાંભળવું જોઈએ। આ ગ્રંથ પ્રાચીન કાળમાં પરાશર પુત્ર વ્યાસજી દ્વારા રચવામાં આવ્યો, જે ભગવાન વિષ્ણુના અવતાર છે, અને એમણે જે મહાભારત આદિ ગ્રંથો લખ્યા એણે જ આ દેવી ભાગવત લખ્યું, દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોક્ષ મોક્ષદમ, મનુષ્યને ભોગ અને મોક્ષ બંને આપનારો આ ગ્રંથ, અને જે વ્યાસજીએ જન્મે જઈને સંભળાવેલું એ દેવી ભાગવત હું તમને સંભળાવું। કલિકાલમાં તો શ્રવણ માત્રથી જે આપણા બધા જ આસુરી વૃત્તિના વિચારોને જે દૂર કરાવી દે છે એવી દેવી ભાગવતની કથા, અને એ દેવી ભાગવતની કથા ચૈત્ર મહિનો અને આવો દિવ્ય માં જગદંબાની ઉપાસનામાં આપણને જ્યારે અવસર મળી રહ્યો છે। દેવી ભાગવતની કથા મનુષ્યને પવિત્ર બનાવવા માટે, એટલે ભાગવતજીના પ્રથમ મહાત્મ્યના પ્રથમ અધ્યાયના 36મા શ્લોકમાં બહુ સુંદર ભાવ લખ્યો, જુઓ આ ભાગવતની ગંગા, આ દેવી ભાગવત સાંભળવાથી શું મળે। મહાત્મ્યના પહેલા અધ્યાયના 36મા શ્લોકમાં
तथा न गंगा न गया न काशी न नैमिषं नो मथुरा न पुष्करं सुनाति सद्यो बद्रीवनं नो यथा हि देवी मख एष विप्रा ગંગા જી માં જાઓ, ગયાજી માં જાઓ, કાશી માં જાઓ, નેમિષાણી માં જાઓ, મથુરા નયો મધુરા છે, મથુરા આપણે કહીએ છીએ ને એનું સાચું નામ મધુરા છે. એ તો આપણે હવે મથુરા, હવે તો મથુરા એમ કીધું, હવે તો મથુરા કરી નાખ્યું છે, અમે મથુરા જાય છે. અરે મથુરા નહીં, મધુરા નામ છે, એ મધુરાની વાત છે. મધુરામાં તમે જાઓ, પુષ્કરમાં જાઓ, બદ્રીકારણ્યમાં તમે જાઓ, અને આ બધા તીર્થોમાં જવાથી તમારા થયેલા પાપ જેટલા જલ્દી નથી નષ્ટ થતા એટલા જલ્દી નષ્ટ દેવી ભાગવતની કથા સાંભળવાથી થઈ જાય તમારા બધા પાપો નષ્ટ. તથા ન ગંગા ન ગયા ન કાશી. અહીંયા આપણે પાપ ધોવા બેઠા છીએ અને એ પાપ ધોવા માટે જ્યારે ચૈત્રી નવરાત્રિનું આવડો દિવ્ય અવસર મળ્યો અને આજે પહેલું નોરતું છે, નવ નવતાની અંદર નવ માતાજીની ઉપાસના છે, એટલે ચંડીપાઠમાં લખ્યું પ્રથમં શૈલપુત્રિં ચ દ્વિતીયં બ્રહ્મચારિણી તૃતીયં ચંદ્રગંડેતિ કુસુમાંડેતિ ચતુર્થકં પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠમ કાત્યાયિનીતિ ચ સપ્તમં કાલરાત્રિતિ મહાગૌરીતિ ચ અષ્ટમં નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્તાન્ય તાનિ નામાનિ બ્રહ્મણેવ મહાત્મના. તો એવી નવ માતાજીઓ જે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી, આ નવદુર્ગા, અને એ નવદુર્ગાની પૂજા માટે આપણે આજે બેઠા છીએ કે જે આપણી ઈચ્છિત આપનારી. વંદે વાંછિત લાભાય ચંદ્રાર્ધ કૃત શેખરામ વૃષારૂઢામ શૂલધરામ શૈલપુત્રીં યશસ્વિનીં. એ પેલી માં શૈલપુત્રી એટલે કે હિમાલયની જે દીકરી છે ને પ્રણામ કરતા આજના દિવસે આપણને આ કથાથી શું ફાયદો થાય, આ દેવી ભાગવતથી ફાયદો શું? આપણો પ્રશ્ન તો હોય ને કે રાતના 8 વાગ્યા સુધી બેહી, બપોરના 2 વાગ્યાથી લઈને તો ફાયદો શું? એ વાલા ભક્તો પૂછો તો ખરા, ફાયદો શું જાણવો છે? ફાયદો આ દેવી ભાગવતની કથાનો ફાયદો શું જાણવો છે? કેટલા લોકોને જાણવો છે? તમે કહેતા છો ને કે ફાયદો જાણવો નહોતો અહીંયા આવીને કરત હું, અમે અહીં બેઠા હું કામ, અહીં થોડા કાંઈ ઘંટી હકાવા બેઠા છે. પણ દેવી ભાગવતનો ફાયદો મને એમ લાગે છે, એક પ્રસંગ કહીને આવતીકાલ જઈએ, આવતીકાલે જ પ્રસંગ કહું તો હે, આજે જ ના ના કાલે કહું, હાલો હાલો કહી દઉં, ના ના કાલે કહું, હાલો 8 વાગ્યા ઘરે ન જવું, સાંભળવું છે તો માં દુર્ગા શું આપી શકે એમાં. આમ ઉત્તર ગુજરાતમાં તો બહુચરાજી, ઉત્તર ગુજરાત જ આવે ને બહુચરાજી, મહેસાણા પાસે દેદીયાસણ ને એક દેદીયાસણ વાળા એ ન્યા કરીને એક વાર અહીંયા અહીંયા અમને વડોદરામાં બોલાવ્યા.
આમ તો જોકે કથાનું બીજ તો પ્રકાશભાઈને ઘરે જ વવાયું હતું, હે ને વિપુલભાઈ? આ પ્રકાશભાઈ કરે એટલે આપણને મન થઈ ગયું કે હવે આપણે કરવી જોઈએ. હવે પાછું પ્રકાશભાઈ મન ન થાય સારું, જોકે આમ તો છે જ ને, હા અમેરિકા છે જ ને. માની ઉપાસનાથી શું મળે ને, એક સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહી અને મારી આજની કથાને વિશ્રામ આપવો છે. જેણે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો એવા એક દીન બ્રાહ્મણ, ગરીબ બ્રાહ્મણ માં બહુચરાના મંદિરમાં બેઠા છે. જેટલા યાત્રાળુ આવે ને એને દરવાજે ચાંદલો કરે, એમાં બરાબર એના હવે એ સમયમાં આ બહુ જૂના જમાનાની સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું તમને. બહુ જૂનો એટલે કઈ 800,000 વર્ષે નથી થયા. એવા સમયે એ બ્રાહ્મણ યાત્રાળુ અને કપાળમાં ચાંદલો કરે માનો, અને કોઈ યાત્રાળુ ભાવિક હોય તો કંઈક આનો બે આના એક નગદ આપે. એમાં બરાબર બ્રાહ્મણને દીકરી મોટી થઈ ગઈ. ઘરવાળાએ કહ્યું કે સાંભળ્યું, દીકરી મોટી થઈ ગઈ, એવો પ્રસંગ કરવો પડશે. ચિંતા થઈ કે બધું તો ઠીક છે, પૈસા નથી. અને આ સંસારમાં દીકરીનો બાપ દુઃખી ત્યારે થાય છે જ્યારે એની પાસે પૈસા ન હોય ને દીકરીને વળાવવાનો સમય આવી ગયો હોય. ત્યારે બાપ વધારે મૂંઝાઈ જાય છે, કેમ કે દીકરીને ઓછું દઈશ તો કદાચ મારી દીકરીને સાસરિયામાં આખી જિંદગી મેણા સાથે જીવવું પડશે. જોકે હવે તો યુગ સારો આવ્યો છે કે કરિયાવરની લાલચ જ નથી દીકરાના બાપને. આ એ સમયની વાત છે કે જ્યારે પૈસો લેવાતો હતો. સાવધાનથી સાંભળજો વાલા ભક્તો, ગરીબ બાપ દુઃખી થયો કે શું કરું. એમાં બરાબર બહુચરમાના મંદિરમાં જે બ્રાહ્મણો જેમ અહીંયા દેવભાગવતના પાઠ કરે છે એમ ત્યાં બ્રાહ્મણો માની સામે દુર્ગા સપ્તસતીના પાઠ કરે, મા પાસે બેસીને પાઠ કરતા હોય. એટલે આ જેણે વિદ્યાભ્યાસ નથી કર્યો, જેણે વેદ નથી ભણ્યા, એ બ્રાહ્મણે પૂછ્યું કે તમે આ પાઠ કરો છો, આનાથી શું મળે, આનાથી શું મળે? તો કે એક પાઠ કરીએ ને તો એક નગદ મળે, એક આનો પૂરો મળે. એમ બ્રાહ્મણે વિચાર્યું, મને તો આવડતું નથી, છતાં એ બ્રાહ્મણે દુર્ગા સપ્તસતીની એક ચોપડી લઈ, ગ્રંથ લઈ અને લાલ કલરના તૂટેલા એક કપડા ઉપર માનો ગ્રંથ પધરાવ્યો અને માની સામે બેસીને પેલી વેલો એને સંકલ્પ કર્યો કે 1,000 ચંડી પાઠના પાઠ ન કરી લઉં ને ત્યાં સુધી કોઈ પાસેથી દક્ષિણા ન લેવી. 1,000 જેને કશું આવડતું નથી એણે સંકલ્પ કર્યો કે 1,000 પાઠ કરું પછી હું એનો કોઈ પણ મને દક્ષિણા આપે તો લઈશ, ત્યાં સુધી દક્ષિણા નહીં લઉં. બ્રાહ્મણ તો હવે તોતરી ભાષામાં સંસ્કૃતમાં લખેલી એ ચંડીપાઠ મા પાસે કાલાવાલા કરે છે. એમાં બરાબર ભાવનગરના મહારાજા સાહેબ બહુચરાજીના દર્શને આવ્યા, પોતાના આખા રસાલા સાથે. અને રાજા જાય તો કાંઈ, એકલા તો જાય નહીં, રસાલા સાથે આવ્યા. અને એ રસાલા સાથે આવેલા મહારાજ મા જગદંબા બહુચરાને પ્રણામ કર્યા, અંદરમાં મા બહુચરાને ભેટ અર્પણ કરી, માને ચુંદડી અર્પણ કરી, બધું આપ્યું અને પછી નીકળ્યા. એની સાથે એના પ્રખર વિદ્વાનો હતા, રાજના પુરોહિતો હારે હતા, બ્રાહ્મણો જે બધા બેઠા છે એની લાઈનમાં આ ભાવથી માની જે પૂજા કરનારો એક બ્રાહ્મણ, 1,000 ચંડી પાઠ ન થાય ત્યાં સુધી દક્ષિણા ન લઉં એવો સંકલ્પ કરીને જે ચંડી પાઠ કરતો હતો માણસ, પેલા મહારાજ બધાને દક્ષિણા આપતા હતા.
ભાવનગરના નરેશ બધાને દક્ષિણા આપતા હતા. આના સર આના આના અવાજ સાંભળ્યો, એના એના ચંડીપાઠના શ્લોકો સાંભળ્યા, એટલે રાજપુરોહિતે કીધું આને દેતા નહીં, આને દક્ષિણા ના દેતા. કેમ? એને નથી આવડતું, એ ખોટું બોલે છે. એટલે મહારાજ દક્ષિણા ના પીવી ગયા. એ દિવસે રાત રોકાણા ત્યાં મહારાજ બહુચરાજીમાં રાત રોકાય છે. અને જ્યારે બહુચરાજીમાં રાત રોકાય, રાત્રે ભોજન કરી બધા પોતપોતાના જગ્યાએ સૂતા છે, રાત્રિના સમયે પેલા પુરોહિતને મા બહુચરાજી દર્શન આપ્યા. મા બહુચરા સ્વપ્નમાં આવ્યા, કેલા એ મારા આંગણે બેઠેલા બ્રાહ્મણને તે દક્ષિણા કેમ ના આપવા દીધી? ત્યારે રાજપુરોહિતે કીધું, મા મારે તો દક્ષિણા દેવડાવવાની જોઈએ બધાને, પણ એને ક્યાં આવડે ચંડીપાઠ, એને ક્યાં સાચું બોલતા આવડે છે, એને ક્યાં ગાતા, એને ક્યાં હારખો બોલતા આવડે છે. ત્યારે સાંભળજો વાલા ભક્તો, બહુચરાજીના મંદિરમાં બેસી અને પોતાના ભાવ સાથે કરેલા, અશુદ્ધિ સાથે બોલેલા એ ચંડીપાઠનો કરનારા બ્રાહ્મણનું મા જગદંબા બહુચરા એટલું જ કીધું રાજપુરોહિતને કે એ બ્રાહ્મણ નથી આવડતું, મને તો ખબર છે માં હું લખું છું, મને તો ખબર છે એ શું બોલે છે, એને ભલે ના આવડે પણ મને તો આવડે છે. કાલ સવારે ની દક્ષિણા પહોંચાડી દેજો. ગ્રંથોમાં લખ્યું છે મહાપુરુષોએ કે સવારમાં ઉઠી મહારાજને સાથે લઈ અને જે બ્રાહ્મણોને એક એક રૂપિયા દાન આપ્યું હતું અને 1000 રૂપિયા દગત દાન દેવડાવ્યું રાજપુરોહિતે, એક ખાલી ભાવ સાથે માં દુર્ગાના ચરણોમાં ખાલી એક દુર્ગા સપ્તસતીનો પાઠ કર્યા તોય ભાવનગરના નરેશ પાસેથી 1000 કોડી એને 1000 રૂપિયાનું દાન મળે. તો આ 9 દિવસ ચૈત્રી નવરાત્રિમાં તમે 9 દિવસ માની ઉપાસના આવી સંધ્યાકાળમાં કરશો તો વાલા ભક્તો શું ન મળે, શું મળે એના માટે લખ્યું છે, અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવેત રોગી રોગાત પ્રમુચ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ. દેવી ભાગવત એમ લખે છે, અપુત્રો લભતે પુત્રમ, જેને સંતાન નથી દેવી ભાગવતની આરાધના કરે તો મા જગદંબા એનો ખોળો ભરે છે. જે દરિદ્ર હોય, ધન વગરનો હોય, એ માણસ જો દેવી ભાગવતની આરાધના કરે તો ધનવાન બને, દરિદ્રો ધનવાન ભવે. દુનિયાના કોઈ ડોક્ટરની પાસે દવા લેવામાં પાછુંવાળું ન જોયું હોય અને રોગ મટતો ન હોય અથવા તો રોગ હાથમાં ન આપતો હોય એવા લોકો જો દેવી ભાગવતની કથાનું આરાધન કરે તો રોગી રોગાત પ્રમુચ્ચેત. અને છેલ્લી વાત બતાવી, શ્રુત્વા ભાગવતામૃતમ, જે માણસ ભાગવત રૂપી અમૃતનું પાન કરે એ રોગમાંથી મુક્ત થઈ જાય, ગરીબીમાંથી મુક્ત થઈ જાય અને સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થઈ જાય. આટલી વસ્તુ દેવાનું સામર્થ્ય મા જગદંબાની કથામાં પડ્યું છે વાલા ભક્તો. અને એ કથા આપણે સાંભળવા માટે બેઠા છીએ. 4 વર્ણના લોકોને આ દેવી ભાગવતથી શું મળે? બ્રાહ્મણ જો દેવી ભાગવતનું પાઠ કરે, ક્ષત્રિય દેવી ભાગવતની આરાધના કરે, વૈશ્ય અને શુદ્ર આ 4 વર્ણના લોકો દેવી ભાગવતને સાંભળે શું મળે? આવતીકાલ 3 વાગે હા, ટુ બી કન્ટિન્યુ. આવતીકાલ 3 વાગે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લીધા પછી દેવી ભાગવતનું આરાધન કરવાથી શું મળે? ક્ષત્રિયમાં જન્મ થયો હોય તો શું મળે? વૈશ્ય જ્ઞાતિમાં જન્મ થયો, વૈશ્યમાં તમને જન્મ થયો હોય તો શું મળે? અને શુદ્ર જાતિમાં તમને જન્મ થયો હોય અને દેવી ભાગવતની આરાધન કરો તો શું મળે? એ આજે ન કહેવાય, એ તો કાલ 3 વાગે જ કહેવું પડે. ક્ષમા કરજો ગઈકાલવાળા લોકો કે જે આજે ટીવી ચાલુ કરી કરીને બેસી ગયા છો. મેં ગઈકાલે એવું કહ્યું હતું કે ભગવાન કૃષ્ણના લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે શું કામ થયા એ આવતીકાલે મેં કીધું, દેવી ભાગવતના પહેલા દિવસે કહીશ, કારણ કે દેવી ભાગવતના મહાત્મ્યની કથા છે. જાંબવતી સાથે ભગવાનના લગ્ન થયા, જે અષ્ટપટરાણીઓમાં જાંબવતી અને જાંબવતીના દીકરા સાંભે જ બધું ઊભું કર્યું હતું. આ યદુવર્ષને શાપ મળ્યો, દીવા વાહે અંધારું થયું. એ ભગવાન કૃષ્ણને જાંબવતી અરે લગ્ન શું કામ થયા એની કથા મારે આજ કરવાની હતી, પણ હવે સમય પૂરો થઈ ગયો છે એટલે આવતીકાલ 3 વાગે મળીશું. ત્યારે પહેલું વહેલું મને યાદ કરાવજો, હું ભૂલી જઈશ, કે 4 વર્ણના લોકો જો દેવી ભાગવતની આરાધના કરે તો શું મળે, આ યાદ કરવાનું કામ તમારું છે. અને
ગઈકાલની જે લોકોની ઈચ્છા અધૂરી હતી એ લોકોની ઈચ્છા આવતીકાલે સંપન્ન કરીશ કે જાંબતીના લગ્ન ભગવાન સાથે શું કામ થયા. આવો આજના દિવસે માં જગદંબાએ જ્યારે આમ અવતરણ લીધું છે તો ભાવ સાથે આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં આપણે ખેડ કરવાની છો વિપુલભાઈ. આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની મારી ભવાની માં
ભગવાન ઠાકોરજી પધાર્યા. લો રાધાજી એને ભેગા લઈને આવ્યા. જેમ ભગવાન રાધાને લઈને આવે ને એમ રાધા ભગવાન લઈને આવે હે ને. તો એક પંક્તિ ભાવ છે. તો મે મને માયા લગાડી મારા વાલા, મે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી એની જ માયા છે એટલે તો 8:30 વાગ્યા છે, નકર થોડા વાગે. એની જ માયા છે પણ છતાંય 8:30 તમે એટલું જ કહો છો. એવો રસિયો રૂપાળો રંગરેલિયો, પણ આજ વિયા જાવ કાલ પાછા આવો હે ને. એ જ ભાવ સાથે બાપ માં જગદંબાના ચરણોમાં પેલા દિવસની કથાના વિશ્રામ સાથે ભાવથી ગાજો. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. બોલો નવ દુર્ગા વિશ્રામ આપતા માં દુર્ગાના ચરણોમાં, ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં અને જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. તમને બધાઈને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. આવતીકાલ બપોરે 3 વાગે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. એ જ ભાવ સાથે જય હિન્દ, ભારત માતા કી જય. હરિઓમ તત્સત. શ્રીમદ દેવી ભાગવત કથાના પ્રથમ સત્ર વિરામે આરતી માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. મંગલદાસ પટેલ, નવીનભાઈ, દિલીપભાઈ, સંજયભાઈ આ બધા જ ભક્તો ઝડપથી કથામંચ પર આરતીમાં સહભાગી થવા માટે પધારશે. મંગલદાસભાઈ પટેલ, નવીનભાઈ, દિલીપભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ,
મુકેશભાઈ જેમના નામનો ઉલ્લેખ થાય છે એ કથામંચ પર આવો પ્રભુ. મુકેશભાઈ, બિપિનભાઈ, રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરે, નરસિંહભાઈ, પૂર્વીબેન, દર્શનાબેન, પ્રકાશભાઈ અને રાજુભાઈ દેસાઈ, આ બધા મહેમાનો પ્રથમ દિવસના આ શ્રીમદ ભાગવત કથાના સત્ર વિરામની આરતીમાં સહભાગી થવા માટે ઝડપથી કથામંચ પર આવો તેવી વિનંતી છે. ફરી એકવાર નામ ઉલ્લેખ કરી દઉં છું. મંગલદાસભાઈ પટેલ, નવીનભાઈ, દિલીપભાઈ, સંજયભાઈ, સુરેશભાઈ, મુકેશભાઈ, બિપિનભાઈ, રાજેશભાઈ આયરે, શ્રીરંગ આયરે, નરસિંહભાઈ, પૂર્વીબેન, દર્શનાબેન, પ્રકાશભાઈ અને રાજુભાઈ દેસાઈ. આજે પ્રથમ દિવસે જ શૈક્ષણિક અને સંસ્કારનગરી વડોદરાના ભાવિક ભક્તભાઈ બહેનોએ આ કથા મંદિરને ભરપૂર ભરી દીધું છે. આવતીકાલે આપણા દ્વિતીય જ્ઞાન સત્રની કથા શ્રવણ માટે વહેલા તે પહેલાંના ધોરણે અને શક્ય હોય તો ખુરશી તો કાલે કદાચ આપણે રાખી પણ ન શકીએ એવા ભાવ સાથે સૌને બરાબર 2.5 કલાકે પધારી જવા, 3 કલાકે આપણું કથાસત્ર પ્રારંભ થશે. પ્રથમ દિવસના શ્રીમદ દેવી ભાગવત કથાની આપણે આરતી સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલનું આપણું દેવી ભાગવત કથાસત્ર બરાબર 3 વાગે પ્રારંભિત થવાનું હોય સમયસર સૌને પધારવા વિનંતી સાથે અને આવતીકાલે વહેલા તે પહેલાંના ધોરણે બેઠક લઈ લેવા માટે સૌને સમયસર આવી જવા વિનંતી કરીશ. થોડી સ્વચ્છતા જળવાઈ રહે એવી પણ આપણે સૌ કાળજી લેશું. આ હવે માનું મંદિર છે 9 દિવસ માટે. પાણી આપણે પીને બોટલ જ્યાં ત્યાં નહીં ફેંકીએ. ઉમિયા માથકી જઈ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અંબે તું હે જગદંબે કાલી, જય દુર્ગે ખબર વાલી, તેરે હી ગુણ ગાવે ભારતી. ઓ મૈયા હમ સબ ઉતારે તેરી આરતી. અંબે તું હે જગદંબે કાલી, જય દુર્ગે ખબર વાલી, તેરે હી ગુણ ગાયે ભારતી. હો મૈયા હમ સબ ઉતારે તેરી આરતી. ઓ તેરે ભક્તનો પર મૈયા ભીડ પડી હૈ ભારી, ભીડ પડી હૈ ભારી. દાનવ દલ બન ટૂટ પડો માં કરકે સિંહ સવારી, સવારી સોરો સિંહોં સે તું બલશાલી, અષ્ટ ભુજાઓ વાલી દુષ્ટો કો તું વાલી માલી. ઓ મૈયા હમ સબ ઉતારે તેરી આરતી. માં બેટે કા ઓ માં બેટે કા હૈ ઇસ જગ મેં બડા હૈ નિર્મલ નાતા, બરસાને વાલી, દુખિયો કે દુખડે વારતી. ઓ મૈયા સબ ઉતારે તેરી આરતી. અંબે તું હે જગદંબે કાલી, જય દુર્ગે ખબર વાલી, તેરે હી ગુણ ગાવે વારતી. હો મૈયા હમ સબ ઉતારે તેરી. મંગલ 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 મંગલ
समर्पयामि जलेन शीतले करणम् यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे यजमानो देवी भागवत जी ने नवदुर्गा माता जी ने आरती आपी दियो તમે લોકો આરતી લઈ લો સ્વાત્મ કલ્યાણાર્થે આત્મા અભિવંદનમ અસ્તો પ્રક્ષાલ્ય અથ મંત્ર પુષ્પાંજલિમ હરિ ઓમ જગ્નેન યજ્ઞમય જંત દેવા સ્થાને ધર્માણિ પ્રથમન્યા સન્નઃ તેહનાકં મહિમાના સચંત્રત્ર પૂર્વે સાદ્યાઃ સંતિ દેવાઃ પૂર્વોસ્વઃ નવદુર્ગાય નમઃ ચરણકમલેભ્યો મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ બ્યા જોડી મા ભગવતીની સમાયચના એમની પ્રાર્થના કરી જઈએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ પૂર્વસ્વ રાજરાજેશ્વરે નમઃ પ્રાર્થના વૃક્ષ સમાપનમ સમર્પયામિ અથ સંકીર્તનમ હંબની જય જગદંબની જય જય હંબની Oh, yeah.
भरो नमः पार्वती मय हर हर महादेव।